પૂરેપૂરો પ્યાસો ના હોય, એના પોતાના પણ લક્ષણ પાણામાં લઈને આવ્યા પાછો, અને પિતાના લક્ષણ પણ એનામાં એના અનુવૃત્તિને કારણે. એમ દરેક દરેક અંદર કારણના ધર્મ અને પોતાના શોષ સ્પર્શ ગતિ વેગ આવું છે, વાયુનું આગવું છે, તો વાયુના પોતાના આગવા ધર્મ છે. પ્રાતિસ્વિતા ત્રય સ્વભાવ સન માયા વ્યોમના, અને વાયુના ત્રણ કારણો છે. વાયુનું સાક્ષાત કારણ કયું? તો કે આકાશ. એનું સાક્ષાત કારણ કયું? તો કે માયા. એનું પણ કારણ શું કયું? તો કે સત. અને વાયુના ત્રણ કારણ છે, સત પણ કારણ છે, માયા પણ કારણ છે, આકાશ પણ કારણ છે. આકાશ ઉપાદાન કારણ છે, એ દ્વારા માયા પણ ઉપાદાન કારણ છે, અને સત પણ ઉપાદાન કારણ છે. પણ આ માયા અને આકાશ વચ્ચે પરિણામી ઉપાદાન કારણ છે, અર્થાત એમનામાં પરિણામ કે પરિવર્તન થાય અને આકાશ બનતું હોય. એટલે સત કેવું છે? વિવર્ત ઉપાદાન કારણ છે, અર્થાત એમાં કોઈ પ્રકારના પરિવર્તન વગર વાયુનો જન્મ થાય. આ રીતે આપણે કહીએ કે સત અર્થાત બ્રહ્મ પણ જગતનું ઉપાદાન કારણ છે. પણ કેવું ઉપાદાન કારણ? પોતાનામાં કોઈ પ્રકારનું પરિવર્તન થયા વગર ઉપાદાન કારણ, જેને વિવર્ત ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. તો આ રીતે વાયુના ત્રણ કારણો છે, અને એથી દરેક દરેક કારણના ધર્મો વાયુમાં હોય. એ પરથી આપણે નક્કી કરી શકીએ ખરેખર કે વાયુનું કારણ શું હશે. કાર્યમાંથી આપણે કારણ અનુમાન કરી શકીએ. આપણે જોયું ને કે વાયુ આકાશમાંથી બન્યો છે, કે આકાશ માયામાંથી બન્યું છે, જોયું નથી આપણે. અને છતાં પણ આ વાયુના વાયુનું આપણે નિરીક્ષણ કરીને વાયુના તત્વના નિશ્ચય કર્યા પછી જ નક્કી કરી શકે કે આ શેમાંથી બન્યો છે. જેમાં ઘણાના આપણે જોયું નથી શેમાંથી બન્યો છે, પણ ઘણાના ગુણધર્મોનું આપણે નિરીક્ષણ કરીએ કે વિશ્લેષણ કરીએ તો આપણે કહી શકીએ કે આ શેમાંથી બનેલો છે. અંતિમ રીતે વાયુમાં જે પોતાના કારણો છે એના ગુણ પણ રહેલા છે. કયા છે? ત્રય સ્વભાવ સન માયા વ્યોમ નામ. સત માયા અને વ્યોમ આ ત્રણ જે વાયુના કારણ છે એના ત્રય સ્વભાવ, આ ત્રણેય સ્વભાવ છે એ પણ વાયુમાં રહેલા છે. એ તે વાયુગા, એ ત્રણ સ્વભાવ પણ વાયુમાં રહેલા છે. વાયુગા એટલે વાયુ વિદ્યંતે, એ ત્રણ ધર્મ પણ વાયુમાં વિદ્યમાન છે. કે તે ધર્મ સત માયા અને વ્યોમ જે આપણે કહ્યું એ પ્રમાણે વાયુના ત્રણ કારણો છે, અને જેના ધર્મની વાયુમાં અનુવૃત્તિ થતી હોય તો એ કયા ધર્મ છે? એસીમાં શ્લોકમાં એ સમજાવે છે. વાયુરસ્તિ સદ્ભાવ સતો વાયુ પૃથક્કૃતે નિસ્તત્વરૂપતા માયા સ્વભાવો વ્યોમ ગોધ્વનિ. વાયુ અસ્તિ, આપણે શું કહીએ? વાયુ છે એવું ક્યારે કહી શકીએ? વાયુ છે એમ ક્યારે કહી શકીએ? વાયુમાં જયારે હવા પણ હોય ત્યારે. જેમ કે સસલાના શિંગડા છે એમ ના કહી શકીએ. કેમ નહીં છે? કારણ કે એમાં હવા પણ નથી, માથા પણ શિંગડા છે. વાયુ છે એમ કહેવાય કારણ કે એમાં હવા પણ છે. આ હવા પણ વાયુમાં ક્યાંથી આવ્યું? સતમાંથી આવ્યું. સત એટલે હવું. વાયુ અસ્તિ થી વ્યવહાર હેતુ સદરૂપત્વ સદસ્તનો ધર્મ એ કહે. આમ વાયુમાં અસતનો ધર્મ છે, હવા પણ સત. વાયુ અસ્તિ વાયુ છે. પછી વાયુમાં માયાનો પણ ધર્મ છે. માયા કેવી? મિથ્યા છે. મિથ્યા એનું સ્વરૂપ જ નથી. જે નથી છતાં એ ભાષે તેમ શું કહેવાય? મિથ્યા. તો વાયુમાં મિથ્યા પણ છે. સત વાયુ પૃથકૃતે નિસ્તત્વ રૂપતા. આ સતથી વાયુને જુદો કરવામાં આવે ત્યારે વાયુમાં શું રહે? નિસ્તત્વ. વાયુમાં કશું રહે જ નહીં, કંઈક રહે એટલે નિસ્તત્વ. એનું પોતાનું કોઈ તત્વ ના રહે. જેમાં ઘડાને માટીથી જુદો કરવામાં આવે તો ઘડામાં શું રહે? કોઈ તત્વ ના રહે, માત્ર એક ખ્યાલ રહી જાય ઘડાનો. અંતે રીતે વાયુને સત્વથી જુદું કરવામાં આવે, એવું થઈ ના શકે પણ કરવામાં આવે, તો વાયુનું પોતાનું તત્વ શું રહે? કંઈ જ ના રહે. એટલે કહે છે સતહ, એટલે સતહ સકાશાત.
वायु पृथक करे आ वायु ने सद वस्तु जयरे जुदी करवामां आवे निस्तत्व रूपता वायु में कोई तत्व रूपता अर्थात एनु पोतानुं कोई तत्व रहेतुं नथी कुछ माल नहीं है परमेश्वर से कुछ माल नहीं है એટલે કે એમાં કોઈ તત્વ નથી. થોડો હિન્દી શબ્દ આવડતો હોય એટલે એનો પ્રયોગ હવે થયા કરતો હોય, પણ ટૂંકમાં વાયુમાં પોતાનું કોઈ તત્વ નથી. જે તત્વ છે એનામાં જે હવાપણું છે, જે નક્કરતા છે, જે બધું કોને કારણે છે? એ સતને કારણે છે. પણ સત ન હોય તો વાયુમાં પોતાનું કાંઈ જ નથી. વિના થતું હોય ને કામ કરો હોય, મોટો માણસ મિનિસ્ટર હોય, કોને કારણે છે? ફલાણા કોઈક ને કારણે, ચીફ મિનિસ્ટર ને કારણે હોય. એના વગર નું કોઈ તત્વ જ ના હોય. ઘણે બની ગયો પેલો ગયો એટલે આ પણ ગયો સીધો. એટલે ઘણે એક ને કારણે બીજી વસ્તુ હોય છે ને. અને તે રીતે આ વાયુ કોને કારણે છે? તો કે સતને કારણે છે. આ સતને લઈ લેવામાં આવે તો વાયુ પોતાનું શું તત્વ છે? એનું કોઈ પ્રકારનું તત્વ છે જ નહીં, નિસ્તત્વ છે. અનિસ્તત્વ પણ એને શું કહેવાય? મિથ્યા પણ. જેમાં સફરજનમાં કોઈ સફરજન પણ નથી એ દ્રષ્ટિએ એને શું કહેવાય? આ મિથ્યા સફરજન છે. અને આમાંથી સફરજન લઈ લેવામાં આવે એટલે શું એનો અર્થ? કે આ પદાર્થ સફરજન, એને આપણે અત્યારે સફરજન માનતા હોઈએ, જ્યારે ખ્યાલ આવે કે સફરજન નથી ત્યારે સફરજનની સત્યતા છે લઈ લેવામાં આવી. આમાં કયું સફરજન? કોઈ સફરજન પણ ના રહ્યો. અંતે રીતે વાયુમાં કોઈ નક્કરતા કે સત્યતા રહેતી નથી. વાયુ કેવું બની જાય છે? નિસ્તત્વ બની જાય છે. અર્થાત વાયુ મિથ્યા છે. આ વાયુમાં જે મિથ્યા પણ ક્યાંથી આવ્યું? એના માયારૂપી કારણમાંથી આવ્યું. માયા કેવી છે? મિથ્યા છે. એ મિથ્યાનું કારણ હોવાના કારણે વાયુ પણ મિથ્યા છે. આ સમગ્ર જગત માયાનું કાર્ય છે. બધે મિથ્યા તો જણાય જ. મિથ્યાત્વ એટલે શું છે કે નહીં નિશ્ચય ના કરી શકે. જેમ પેલો રજ્જુ સર્પ, આ સર્પ છે એવો નિશ્ચય ના કરાય. કારણ કે નહીં તો એ આપણે ટોચ બતાવીએ તો એ અદ્રશ્ય ના થઈ ગયા હોત. એ નથી હોય પણ નિશ્ચય ના કરાય, તે ન હોત તો આપણને એનો અનુભવ ના થયો હોત. અંતે રીતે વાયુ છે એમ નિશ્ચય ના કરી શકાય. કારણ કે જ્યારે આપણે એને જોઈએ ત્યારે એમાં સત સિવાય કંઈ હોતું જ નથી, એનું બહાર થઈ જાય છે. વાયુ નથી એમ પણ ના કહેવાય, કારણ કે વાયુનો અનુભવ થાય છે. આ પ્રકારના કોઈ પ્રકારનો નિર્ણય ન કરી શકવા એની સ્થિતિને શું કહે છે? મિથ્યાત્વ. એટલે નિસ્તત્વ રૂપતા આ મિથ્યાપણું જે છે વાયુમાં એ માયામાંથી આવ્યું છે. વ્યોમગો ધ્વનિ, વાયુમાં પણ પાછો ધ્વનિ વાયુ કહેવાય, સુસ્વાડા બોલાવે છે ને, એ ધ્વનિ વાયુમાં ક્યાંથી આવ્યો? આકાશમાંથી આવ્યો. આકાશનો ધર્મ કયો છે? શબ્દ. અને તેથી કારણ કે આકાશમાં પડઘા પડે છે ને, એટલે આકાશનો કયો ધર્મ છે? શબ્દ. અને આકાશનું કાર્ય વાયુ હોવાના કારણે આકાશનો ગુણધર્મ શબ્દ છે. એ વાયુમાં છે, માટે વાયુ કયો છે? સુસ્વાડા બોલાવે. પછી એના બધા પદાર્થ તત્વોમાં શબ્દ હોય. જળમાં અગ્નિમાં પણ હોય, અગ્નિ પણ આમ ભડભડ એવો શબ્દ કરે. જળમાં પણ હોય એ પણ કેવો કરે? ગડગડ એવો કઈ શબ્દ કરે. આપણે અંદર પેલો ઘડો ડુબાડીએ એટલે આમ બુડબુડ અવાજ આવે ને, એવી જાતનો અવાજ આવે. પૃથ્વી પણ કડાકા, પૃથ્વીમાં કડાકા એ જાતનો શબ્દ આવે. એટલે આ દરેકમાં શબ્દ ક્યાંથી આવ્યો? વ્યોમમાંથી આવ્યો. તે રીતે ટૂંકમાં આ વ્યોમનો જે ધ્વનિ છે એની અનુવૃત્તિ વાયુમાં છે. એટલે વાયુ સુસ્વાડા બોલાવતો હોય છે. માયા જે મિથ્યા છે એની અનુવૃત્તિ વાયુમાં છે, માટે વાયુ મિથ્યા છે. અને સત જે છે એની પણ અનુવૃત્તિ વાયુમાં છે, કારણ કે સત છે વાયુ છે. આમ વાયુના ધર્મો જે છે એનો પહેલા નિશ્ચય કર્યો. એક પ્રશ્ન ઉપસ્થિત થયો, યાદ હોય તો અહીં યાદ કરાવે છે. નનુ વ્યોમ વિવેચન પ્રસ્તાવે વાયવાદિષ્વનુવૃત્તમ સત નતુ વ્યોમેતિ ભેદધીહિ ઇત્યત્ર. આ 67મા શ્લોકની અંદર આપણે એક વસ્તુ કહેલી અમને. 67મા શ્લોકમાં શું કહ્યું? કે વાયુ અને સત બે જુદા જુદા છે. કારણ કે શબ્દ જુદા છે અને એમની એમનો ખ્યાલ પણ જુદો છે. ટૂંકમાં સત શબ્દ અને વ્યોમ, આકાશ અને સત બંને જુદા જુદા છે. આકાશ શબ્દ એક છે, સત શબ્દ બીજો છે, મને જુદા છે. આકાશ એક પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે, સત બીજા પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. માટે સત અને આકાશ જુદા છે. એ જુદા છે કહેવા માટે શું કહ્યું? કે જુઓ વાયુ વગેરે બીજા જ તત્વો છે, એમાં સતની અનુવૃત્તિ છે પણ આકાશની અનુવૃત્તિ નથી. એટલે આપણે જે વાયુને જોઈએ
કેવાય ને અનુભવ કરીએ ત્યારે સ્પષ્ટ રીતે આકાશ નો અનુભવ થતો નથી આવતો. જયારે સતનો અનુભવ થતો હોય છે એ જ બતાવે છે કે આકાશ શું કહેવાય આપણે જાણીએ છીએ, એટલે આપણે કહીએ છીએ કે વાયુનો આકાશ નથી. આકાશ તો ને કહેવાય જે અવકાશ પ્રદાન કરનારનામ આકાશ, એ આકાશનો મૂળભૂત ધર્મ છે. એ વાયુમાં નથી એટલે આપણે કહીએ કે વાયુમાં અવકાશ પ્રદાન કરવાનો ધર્મ નથી. અને તેથી આકાશ આપણામાં એક પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે, જે વાયુ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને તેથી આ છે બુદ્ધિ અને અવકાશ બુદ્ધિ બંને જુદા જુદા છે, એક જગ્યાએ છે અને બીજી જગ્યાએ નથી. એ તે વખતે આપણે એમ કહ્યું કે આકાશની અનુવૃત્તિ વાયુમાં નથી, અને હવે કહો છો કે આકાશનો ધર્મ વાયુમાં આવ્યો. આ 67મા શ્લોકમાં કહ્યું કે નતુ વ્યોમે તે ભેદની, આ વાયુ વગેરેમાં સતની અનુવૃત્તિ છે પણ આકાશની અનુવૃત્તિ નથી એમ આપણે કહ્યું. અને હવે આગળ 80મા શ્લોકમાં કહ્યું કે 79મા શ્લોકમાં પણ કહ્યું કે આ વ્યોમ 80માં યો વ્યોમ ગો ધનિ, તો આ વ્યોમનો જે ધની છે એ તો વાયુમાં છે. તો હવે કહો છો કે અનુવૃત્તિ છે અને પહેલાં કોઈ અનુવૃત્તિ નથી. આ તો પૂર્વા પર વિરોધ છે. એકવાર આપણે શું કહ્યું અને થોડા પછી બીજું કયું સાબિત કરવા માટે આપણે બદલી નાખીએ મારો પક્ષ. હવે એક પ્રતિજ્ઞા કરી કયું સાબિત કરવા માટે, પછી બીજું કંઈ સાબિત કરવા માટે આપણે પ્રતિજ્ઞા બદલી નાખીએ તો એને શું કહેવાય? વ્યાઘાત દોષ કહેવાય. એને પૂર્વા પર વિરોધ કરાતો. તો તમારા વાક્યમાં પૂર્વા પર વિરોધ છે કે નહીં? એટલે આવું ઘણા લોકો થતું હોય છે કે આ આખો દોષ સ્ટેટમેન્ટ બદલ્યા જ કરે છે. અને એથી એક દાડો આ બીજો દાડો જોયું ત્રીજી દૃષ્ટિ જોયું અને સિદ્ધ કરવા માટે આપણે નવું નવી પ્રતિજ્ઞા કરાય છે. પણ પહેલી પ્રતિજ્ઞા કરતા બીજી પ્રતિજ્ઞા વિરુદ્ધ હોય એ ખોટું કહેવાય. ચાલો આ શાસ્ત્રમાં તો એવું ન ચાલે, આ ગ્રંથમાં એવું ન ચાલે, એટલે વ્યવહારમાં આપણે કરતા હોય જુદી વાત છે. પણ આ ગ્રંથની અંદર 67મા શ્લોકે આપણે કહ્યું કે આકાશની વાયુમાં અનુવૃત્તિ નથી, અને 80મા શ્લોકમાં કહો છો કે આકાશનો ધર્મ જે શબ્દ છે એની વાયુમાં અનુવૃત્તિ છે. તો શું આપના બે વચનમાં પૂર્વા પર વિરોધ નથી? એ પ્રશ્ન 81મા શ્લોકમાં કહે છે, પ્રશ્ન કરે છે. ઘણો પ્રશ્ન છે એમ માનને ઉત્તર આપવા હોય, ઘણા પ્રશ્ન કરવા પણ આવે છે. ઘણી વાર આ ગ્રંથકાર પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કરે છે અને ક્યારેક પ્રશ્ન છે એમ માનીને એનો ઉત્તર જ આપતા હોય છે. ત્યારે 81મા શ્લોકમાં પ્રશ્ન રજૂ કરે છે. સતો નો વૃત્તિ સર્વત્ર, વ્યોમનો નીતિ પુરેરિતમ, વ્યોમાન વૃત્તિરધુના કથમ ન વ્યાહતમ વચઃ. હવે કવિ જ કહે છે સતઃ અનુવૃત્તિ વૃત્તિ સર્વત્ર, જગતના બધા જ પદાર્થોમાં બધા જ કાર્યમાં સત એટલે કે છે 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 એ હવા પાણીની અનુવૃત્તિ થાય છે. વ્યોમ નહનોથી પૂરા એ રીતમ, અને વ્યોમ કે આકાશની અનુવૃત્તિ વાયુ વગેરે કાર્યમાં નથી એવું પૂરા પહેલા આપે કહ્યું. એ રીતમ પહેલા આ વસ્તુ કહેવાય. વ્યોમાનુવૃત્તિ અધુના, અધુના એટલે 80મા શ્લોકમાં આમ કહો છો કે વ્યોમની એટલે શબ્દની અનુવૃત્તિ વાયુમાં થાય છે. કથમ ન વ્યાઘાતમ વચઃ, તો આપના વચનમાં વ્યાઘાત અર્થાત વિરોધ નથી એવું કઈ રીતે? આપના વચનમાં સ્પષ્ટ વિરોધ દેખાય છે તો આપ સમજાવો કે આપના વચનમાં વિરોધ કઈ રીતે નથી? કથમ ન વ્યાહતમ, શું આપનું વચનમાં વિરોધ નથી? તો એનો ઉત્તર આપે છે 82મા શ્લોક માં છે, છિદ્રાનુવૃત્તિર્નેતિ પૂર્વોક્તિરધુનાત્વયમ્, શબ્દાનુવૃત્તિરેવોક્તા વચસો વ્યાહતિ કુતઃ. છિદ્રાનુવૃત્તિ ન એ પૂર્વ પૂર્વોક્તિ. એ કહે છે મેં આગળ એમ કહ્યું કે આકાશનું એક સ્વરૂપ છે, આકાશના ધર્મ છે. આકાશનું સ્વરૂપ કયું છે? છિદ્ર અવકાશ પ્રદાન કરવું એ આકાશનો ધર્મ છે, એનું સ્વરૂપ છે.
એટલે આકાશનો ગુણ કયો છે? શબ્દ. તો અમે જયારે કહ્યું કે આકાશની વાયુમાં અનુવૃત્તિ નથી, ત્યારે આકાશમાં જે સ્વરૂપ અવકાશ પ્રદાન કરવું એની અનુવૃત્તિ વાયુમાં નથી. વાયુ અવકાશ પ્રદાન કરતો નથી, આકાશ અવકાશ પ્રદાન કરે છે. એટલે કહ્યું છિદ્રાનુવૃત્તિ ન એથી પૂર્વ પૂર્વાઉક્તિ પૂર્વોક્તિ. પહેલા જે મેં કહ્યું એ શું કહ્યું કે છિદ્રની અનુવૃત્તિ નથી, અર્થાત પોલાપણાની. આકાશમાં પોલાપણ, આકાશમાં પોલાપણ, વાયુમાં પોલાપણ નથી. અને એથી આ પોલાપણાની અનુવૃત્તિ નથી બીજા બધા કાર્યમાં, એમ અમે કહ્યું. અધુના તું કે હવે શું કહીએ છીએ, એમ શબ્દાનુવૃત્તિ એ ઉક્તા. અમે હવે કહીએ છીએ કે માત્ર આકાશનો એક ધર્મ જે શબ્દ, એની અનુવૃત્તિ વાયુમાં છે. એટલે વાયુની આકાશની પૂરેપૂરી અનુવૃત્તિ વાયુમાં નથી, આકાશનો ધર્મ જે પોલા પણ એની અનુવૃત્તિ વાયુમાં નથી, પણ આકાશનો એક ગુણ જે છે તો કે શબ્દ એની અનુવૃત્તિ છે, એમ અમે કહીએ છીએ. માટે પહેલાં કહ્યું તે પણ બરોબર છે, હવે કહીએ છીએ પણ બરોબર છે. પહેલાં એવું શા માટે કહ્યું? પહેલાં સત અને આકાશને જુદા કરવા માટે, બેનો વિવેક કરવા માટે કહ્યું કે સત એટલે હવાપણું, આકાશ એટલે પોલાપણું. આકાશ શબ્દ આપણે જ્યારે સાંભળીએ ત્યારે પોલાપણનો ખ્યાલ આપણા મનમાં ઉત્પન્ન કરે, સત શબ્દ સાંભળીએ ત્યારે હવાપણનો ખ્યાલ ઉત્પન્ન કરે. આમ સત અને આકાશ શબ્દો પણ જુદા છે અને બંનેથી ઉત્પન્ન ખ્યાલો પણ જુદા છે, મારે સત અને આકાશ જુદા છે એ સિદ્ધ કરવા માટે મેં કહ્યું. અને સાચું જ કહ્યું કે આ પોલાપણ આપણે જાણીએ છીએ કઈ રીતે, કારણ કે વાયુ વગેરે બીજા કાર્યોમાં આ પોલાપણાની અનુવૃત્તિ નથી. અને તેથી પોલાપણ એ જુદા પ્રકારનો ખ્યાલ છે, આપણે જાણીએ છીએ. જ્યારે દરેકમાં છે એ પ્રકારની અનુવૃત્તિ છે, માટે સત એ બીજો ખ્યાલ જેમ જાણીએ છીએ એ રીતે કહ્યું. હવે શું કહીએ છીએ કે આકાશ કારણ હોવાને કારણે એને કોઈ ધર્મની અનુવૃત્તિ વાયુમાં થવાની, અને શબ્દ એનો ધર્મ છે, એનો ગુણ છે. અને તેથી એ ગુણની અનુવૃત્તિ અમે વાયુમાં કહીએ છીએ, અને તેથી બેમાં કોઈ વિરોધ નથી. શબ્દાનુવૃત્તિ એ ઉક્તા ઈદાની અધુના તું, પણ હવે તો અત્યારે અમે એમ કહીએ છીએ માત્ર શબ્દ જેનો ગુણ છે એની અનુવૃત્તિ છે. વચસઃ વ્યાહતિ કુતઃ, તેથી અમારા વચનનો વિરોધ ક્યાંથી આવે? અમારા વચનનો વિરોધ નથી. ધર્માનુવૃત્તિ એ અભિનિયતે ને સ્વરૂપાનુવૃત્તિ, માત્ર આકાશના ધર્મની અનુવૃત્તિ છે, આકાશના સ્વરૂપની અનુવૃત્તિ નથી. આકાશનું સ્વરૂપ કયું છે? પોલાપણું, અને શબ્દ એનો ધર્મ છે. એ સ્વરૂપની અનુવૃત્તિ નથી, ધર્મની અનુવૃત્તિ છે. બીજો એક પ્રશ્ન, આ બધા છે ને હવે તો બધા ટેકનિકલ પ્રશ્નો, નાના નાના પ્રશ્નો, આપણા વિચારની સ્પષ્ટતા માટે, વિચારની સૂક્ષ્મતા માટે આ બધા પ્રશ્નો છે. આપણે આ રીતનું ચિંતન કરતા હોઈએ, જેમ એકાંત બેઠ કે બ્રહ્મ કા ચિંતન કરતે હૈ, આમ જેવું ચિંતન કરવું હોય આપણે, ત્યારે આ બધી સૂક્ષ્મ વસ્તુઓ પણ આપણે સમજવી જોઈએ, તો આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય મનમાં. તો હવે પ્રશ્ન કરે છે, ચલો 83મા શ્લોકમાં જે પ્રશ્ન છે, 83મા શ્લોકમાં જે છે એ જ બીજો પ્રશ્ન કરે છે. અને આ જ આ ગ્રંથની વિશિષ્ટતા છે કે આવી નાની નાની બધી વસ્તુઓ જે છે બધી સ્પષ્ટ કરી આપે છે આપણને, કોઈ પ્રકારનો સંશય ન રહે. બધા જે નાના નાના પ્રશ્નો ઉપસ્થિત થાય, આ બધા ગ્રંથો કેમ રચવામાં આવ્યા? આમ તો બ્રહ્મસૂત્ર અંદર બધા જે સંશયો છે એનો નિર્ણય કરવામાં આવ્યો છે, પણ બધાનો ન નિર્ણય થઈ શકે. એટલે બ્રહ્મસૂત્રની અંદર જે મોટા મોટા સંશયો નિર્ણય થઈ શક્યો, છતાં એના પછી અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા, એ બધા પ્રશ્નોનો નિર્ણય કરવા માટે આ બધા ગ્રંથો છે. એટલે પંચ એ પ્રકારનો ગ્રંથ છે જેમાં બીજા બધા ઘણા જે પ્રશ્નો ઉપસ્થિત થયા એનો આ રીતે નિર્ણય થાય છે. તો 83મા શ્લોકમાં કહે છે, નં સદ્વસ્તુ પાર્થક્યાદ અસત્વમ ચેત તદા કથમ અવ્યક્ત માયા વૈષમ્યાદ અમાયામયતાપિનો. નનુ પ્રશ્ન કરે છે, સદવસ્તુ પાર્થક્યાત અસત્વમ ચેત. તમે કહો છો કે વાયુ અસત છે, આકાશ અસત છે, વાયુ અસત છે,
કેમ સદ વસ્તુ પાર્થક્યાત કારણ કે સદ કરતા વિલક્ષણ છે સદ બ્રહ્મ વિલક્ષણત્વાદ બ્રહ્મ કેવું છે છે ઠોસ નક્કર છે બ્રહ્મ કે સદ કેવું છે છે વાયુ કેવું છે નિસ્તત્વ એનું પોતાનું છે પણ નથી અને વાયુ કે આકાશ અસત કરતા વિલક્ષણ હોવાને કારણે એ કેવા છે અસત છે એવું આપણે જે કહ્યું એમ કરીને આકાશ અને વાયુ વગેરે માયામય છે અર્થાત મિથ્યા છે એ જે આપણે કહ્યું તો પછી હવે માયા ને વાયુની અંદર પણ મોટો ભેદ છે માયા કેવી છે અવ્યક્ત છે વાયુ કેવો છે વ્યક્ત છે વ્યક્ત કોને કહેવાય જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નામ વ્યક્ત અવ્યક્ત કોને કહેવાય જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી તે તો માયા ક્યારે પણ કોઈના ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ના બની શકે માયા કોઈ જોઈ ના શકે કારણ કે જોવાની આ બધી રચનાઓ જે છે એ જ માયામાંથી ઉત્પન્ન થયેલી છે આ માયામાંથી જ મન સર્જાયું એમાંથી જ ઇન્દ્રિયો સર્જાય અને એથી મન ઇન્દ્રિય વગેરે માયાના કાર્ય જેનાથી માયાનું ક્યારે પણ પ્રત્યક્ષીકરણ ના થઈ શકે વિષયકરણ ના થઈ શકે એટલે માયા આપણા માટે અનુમાનનો વિષય છે એ પ્રત્યક્ષ એટલા માટે તો બહુ ચર્ચાઓ ચાલે માયા છે કે નહીં એના માટે પણ ઘણી બધી ચર્ચાઓ છે અને ઘણા લોકો માયા નામની વસ્તુને સ્વીકારતા નથી એવું પણ છે પણ આ માયા કેવી છે અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી કાર્યાનુમેયા સુધી જૈવ માયા આ બુદ્ધિમાન મનુષ્યો માયાનું અનુમાનથી નક્કી કરે છે કે માયા છે આ જગતનું કારણ છે કારણ કે જગતમાં સર્વત્ર મિથ્યાત્વ દેખાય છે આ જગતમાં સર્વત્ર મિથ્યાત્વ જણાતું હોવાને કારણે એ જગતનું કારણ પણ મિથ્યા હોવું જોઈએ જગતમાં સત્વ રજસ તમસ ત્રણ ગુણો દેખાતા હોવાને કારણે એનું કારણ પણ સત્વ રજસ તમસ ત્રિગુણાત્મક હોવું જોઈએ આ રીતે કારણનું અનુમાન કરવામાં આવે છે સાંખ્યશાસ્ત્રમાં પૂછાલો તમે આપ કહો છો કે આકાશ અને વાયુ સત કરતા વિલક્ષણ હોવાને કારણે અસત છે નિસ્તત્વ છે મિથ્યા છે તો તેવી રીતે વાયુ જે છે એ માયા કરતા એ વિલક્ષણ છે માયા કેવી છે અવ્યક્ત છે વાયુ કેવો છે વ્યક્ત અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે તો વિલક્ષણતાથી જો એ જુદા નક્કી થતા હોય તો વાયુ માયા કરતા વિલક્ષણ હોવાને કારણે વાયુ મિથ્યા નથી માયા મિથ્યા છે અને વાયુ એ મિથ્યા કરતા વિલક્ષણ હોવાને કારણે વાયુ મિથ્યા નથી વાયુ સત્ય છે એમ કેમ નહીં વિલક્ષણતા એક વાર બતાવો છો અને એ રીતે આકાશ વાયુનું નિસ્તત્વ કે મિથ્યાત્વ સિદ્ધ કરતા હો તો પછી અમે કહીએ છીએ કે માયા કેવી છે અવ્યક્ત છે વાયુ વ્યક્ત છે અને તેથી બંને વિલક્ષણ છે તો પછી એનો અર્થ એ થયો કે વાયુમાં માયા પણ નથી કારણ કે માયાનો ગુણ તો અવ્યક્ત છે અને તેથી માયા જો સર્વત્ર સર્વત્ર અવ્યક્તતા હોવી જોઈએ બધું વ્યક્તતા છે એટલા માટે આ વાયુ મિથ્યા નથી એ સત્ય એવું કેમ નહીં એટલે કહ્યું નનુ સદ વસ્તુ પાસખ્યાત અસત્વ છે તો આ વાયુ આકાશ વગેરે સત વસ્તુથી ભિન્ન હોવાને કારણે અસત છે એમ જો હોય તદા કથમ અવ્યક્ત માયા વૈષમ્યાત તો માયા જ અવ્યક્ત છે એના કરતા આ વાયુ વિલક્ષણ હોવાને કારણે તો કેમ વાયુમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો આકાશમાં ન કર્યો કે આકાશ પણ આમ આપણે એટલું પ્રત્યક્ષ નથી આકાશ જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી આકાશ સાંભળીએ તો ખરા પણ છતાંય પણ એ તો આકાશનો શબ્દ ધર્મ છે એ પણ ખરેખર તો પારિશેષ ન્યાયથી નક્કી કરવામાં આવે છે પાંચ આપણા પાંચ વસ્તુ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ ગુણનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ પૃથ્વીનો ગંધ અને જળનો રસ અને અગ્નિનો તો કે રૂપ અને વાયુનો સ્પર્શ આ ચાર ગુણોનો એકાઉન્ટ થઈ ગયો હિસાબ પછી પાછો જે પછી ક્યાં છે આકાશમાં એ રીતે આકાશનો ધર્મ શબ્દ છે નક્કી કરે છે પણ ઘણા લોકો આકાશ તત્વને મળી માનતા નથી એવા પણ લોકો છે જાત જાતના લોકો છે અને તેથી આકાશમાં આ પ્રશ્ન ઉપસ્થિત ન કરવો કંઈ ત્યાં એટલું સ્પષ્ટ નથી એટલે વાયુ તો આપણા અનુભવનો વિષય સ્પષ્ટ છે માટે કેવો છે વ્યક્ત છે જ્યારે માયા અવ્યક્ત છે તો વાયુ આ માયા કરતા વિલક્ષણ હોવાને કારણે એ માયા નથી કે મિથ્યા નથી એવું કેમ નહીં અવ્યક્ત માયા વૈષમ્યાત અમાયામયતા નવું
तो अमे एम कहीशू के आ वायु मायामय नहीं मिथ्या नहीं कारण के माया करता विलक्षण है। कई रीते विलक्षण है, एक अव्यक्त है बीजू व्यक्त है। तो उत्तर आए थे 84 श्लोक में निस्तत्व रूपतैवात्र मायात्वस्य प्रयोजिका सा शक्ति कार्ययोस्तुल्या व्यक्ता व्यक्तत्वभेदिनो। निस्तत्व रूपता एवत्र मायात्वस्य प्रयोजिका। वो सरस कहे कि वस्तु मिथ्या से कि नहीं एनु नक्की करवानु एने नक्की करवानु प्रयोजक कहो। तो ये व्यक्त है कि अव्यक्त है ये पर से मिथ्या तो नक्की ना था। मिथ्या तो नक्की करवाने वाले कारण कहो निस्तत्व रूपता एनु पोतानु कोई सत्व नहीं एज मात्र मिथ्या तो हमारे नु प्रयोजक से ये व्यक्त है कि अव्यक्त है ये मिथ्या तो प्रयोजक नहीं है। न अव्यक्तम माया मायत्व प्रयोजकम इन्हे माया अव्यक्त से मारे मिथ्या जम नहीं पर माया निस्तत्व से मारे मिथ्या है। माया मिथ्या जब रे कहूँ अव्यक्त से इतना मारे नहीं शने मारे निस्तत्व से इतना मारे इन्हे माया न अव्यक्त हो आपनों ये मिथ्या आपनों प्रयोजक नहीं पर माया न निस्तत्व आपनों इन्हों कोई सत्व नहीं ये मिथ्या आपनों प्रयोजक है। कि निस्तत्व रूपत्वम तत्तु मायाएं मायावादोपस्थि तदेलकय निस्तत्व रूपदायवत्र मायात्वस्तु प्रयोजिका सा शक्ति कार्ययोस्तुल्य व्यक्ता व्यक्तत्व भेदिनः। अंदे जी भले माया अने वायु में भेद होय व्यक्त न अव्यक्त माया के विजय अव्यक्त छे वायु के विजय व्यक्त छे ए प्रकार भेद के विलक्षणता बंध में हमें स्वीकारिये छे। अच्छा पण ये विलक्षणता मिथ्यात्व के सत्यत्व निश्चय करवा कारण नहीं परंतु निस्तत्व रूपता वायु में पोता कोई तत्व नहीं एज मिथ्यात्व प्रयोजक है। सा शक्ति कार्य जो हो तुल्य शक्ति एट माया अने कार्य एट वायु तो क्या निस्तत्वता कारण में कार्य बने में सामन है एट वायु पर मिथ्या है। भले व्यक्त रहो व्यक्त होने कारण एक ही सत्य नहीं बनी जाता मात्र आज मिथ्या है ये मिथ्या एक अवस्था गयो तो के अव्यक्त बीजी अवस्था गई तो के व्यक्त जेम के आ सुवर्ण जो है ये पिंड रूप में हो अलंकार बने पर तभी तो आ पिंड ने सोनू कहू हमें आ तो जुदा रूप में है सोनू केम कहवा तो के सोनू आकार से नक्की ना थे सोनू चढ़कार थी एने बीजा गुणों से नक्की थे ये गुणों ज्या हो त्या सोनू कहवा गमे तो रूप हो ए अगत्यनु नहीं अर्थात सोना पण नक्की करवा माटे रूप ए प्रयोजक नहीं परंतु सोना ने गुण जेम प्रयोजक छे तेम मिथ्या तो नक्की करवा माटे व्यक्त के अव्यक्त ए प्रयोजक नहीं परंतु निस्तत्व पण प्रयोजक छे अने तो माया माने वायु में समान होने कारण वायु पण वायु मिथ्या छे। त्यारे वही बीजो प्रश्न पूछे छे जो आम कहू ने अप्रमत्तो भव हम सावधान बनव जाइए क्या धीमे चिंतन सूक्ष्म सूक्ष्म बनतु जाए प्रश्न पूछो ना मूड में एक पे एक प्रश्न पूछे हमें प्रश्न करे ननु शक्ति कार्ययोहो उभयोहो अभी निस्तत्व रूपतायाम अविशिष्टायाम व्यक्ता व्यक्तित्व लक्षण भेद कुतः। आप कहो कि माया पर मिथ्या है कारण निस्तत्व है वायु पर मिथ्या है ये निस्तत्व है तो बंदे निस्तत्व हो बंदे मिथ्या हो एक अव्यक्त है बीजे व्यक्त है क्या आ प्रश्न थोड़ा बंदे निस्तत्व हो बंदे मिथ्या हो तो साम एक अव्यक्त है बीजे व्यक्त है इतिहास के तद विचार है प्रस्तुत अनुपयुक्त है। तो के ये प्रश्न नो उत्तर आपे से 85 श्लोक में सदसत्व विवेकस्य
प्रस्तुतत्वात् सचिन्त्यताम् असतो वान्तरो भेदः आस्ताम् तच्चिन्तयात्र किम्। सत् असत्व विवेकस्य प्रस्तुतत्वात्। એટલે ગુરુજી કહે છે કે આપણે ચર્ચા શેની કરીએ છીએ, પ્રશ્ન પૂછે એટલે પેલા કે આપણે ચર્ચા શેની કરીએ છીએ, સત અસતના વિવેકની ચર્ચા થઈ રહી છે। નહીતર પછી ગમે તે પ્રશ્ન પૂછવાનો આવે એમ વગર મફતના પ્રશ્ન પૂછે એમ કે આપણું ધ્યાન બીજે દોરી જાય, વિક્ષેપ કરે ને। ઘણા લોકો આમાં આવે આડ આવડા પ્રશ્નો પૂછતા હોય એમ કે બધા લોકો ને વિક્ષેપ પડે છે। ચર્ચા એક વિષય થઈ રહ્યો આવે હું કે બીજો એ આડો આડો પ્રશ્ન પૂછે એટલે ઘણી વાર આપણું મન બીજી વસ્તુમાં જાય। આપણે જયારે બતાવી રહ્યા છીએ ધારો કે આ ઘડો માટીમાંથી બન્યો અને ઘડો કેવો છે, માટી વગર મિથ્યા છે વગેરે, તો કોઈ પ્રશ્ન કરે સમજે કેટલા રૂપિયા નો આવ્યો ધારો કે ગઈકાલ તો પેલો ઘડો હતો ગઈકાલ જુદો હતો આજે આમ કેમ છે એવું કે અગત્ય નથી। એટલે કયો પ્રશ્ન પૂછવો અને કયો ના પૂછવો, અર્થાત આપણા મનને કઈ ચેનલમાં જવા દેવું અને કઈ ચેનલ ન જવા, અગત્યની વસ્તુ છે। અને એક ડિસિપ્લિન, એક માનસિક કે બૌદ્ધિક શિસ્તની આવશ્યકતા છે। આપણી બુદ્ધિ એક જ ચેનલ પર, એક જ ટ્રેક પર જાય, આડી અવળી ના થાય, નહીં તો શું પહોંચાય જ નહીં આપણાથી। આપણે જતા હોઈએ આમ રસ્તા પર ગાડી ચલાવતા હોઈએ, હો એટલે પેલું શું તળાવ છે જોઈએ તો ત્યાં ગયા ભૂલી જઈએ ક્યાં ચિંતન પૂર્ણ હતા એવું પ્રશ્ન પૂછવો પડે, કોણ સા વિષય કે ચિંતન પૂર્ણ હતા પ્રશ્ન પૂછ્યો, કારણ કે આમ આડા આવે એવા જાઓ તમે કે પ્રારંભ ક્યાંથી કરે ખબર ના પડે। અને ઘણી વાર આ પ્રશ્ન કરનારા વક્તાને ગૂંચવી નાખે, પણ એના ગ્રંથકારે કહે છે કે નહીં આ પ્રશ્ન અસ્થાન છે, એનું યોગ્ય સ્થાન નથી। સદ અસત્વ વિવેકસ્ય પ્રસ્તુતત્વાત્, આ પ્રસ્તાવ અર્થાત પ્રસ્તુત વિષય કયો છે, ચર્ચાનો વિષય કયો છે, સત અસતનો વિવેક એ આ ચર્ચાનો વિષય છે। પંચમહાભૂત વિવેક થયો ને, પંચમહાભૂતને સતથી વિવિક્ત કરવું, ભિન્ન કરવું એ આ વિષય છે। સહચિંતતામ, બસ એનું ચિંતન કરવું જોઈએ, આડી એવી વસ્તુનું ચિંતન ના કરવું જોઈએ। પ્રશ્ન છે ને ઉત્તર છે પણ નથી આપતા, જે બીજા પ્રશ્નો ઉત્તર આપ્યો, કારણ કે એ આ વિવેકને અનુરૂપ છે પ્રશ્ન, કે પેલું અવ્યક્ત છે આ વ્યક્ત છે તો મિથ્યા કેમ કહેવાય, આવું અનુરૂપ છે। એક વાર કહોશો કે આકાશની અનુવૃત્તિ નથી થતી, બીજી વાર કહોશો કે આની અનુવૃત્તિ, એ કઈ રીતે અનુરૂપ પ્રશ્ન છે। પણ બંને જો મિથ્યા હોય તો માયા અવ્યક્ત છે અને વાયુ વ્યક્ત છે એવું કેમ, અગત્યનું નથી। અસત અવાંતરો ભેદ, અસતમાં અવાંતર મધ્યવર્તી ભેદ છે, ટૂંકમાં અવ્યક્ત અને વ્યક્ત બંને અસતના અવાંતર ભેદ છે, ગૌણ ભેદ છે, મધ્યવર્તી ભેદ છે, અંદર અંદર ના ભેદ છે। આસ્તા ભલે ને તિંતયાત્ર કેમ, ધારો કે ઉત્તર આપે તો પણ કેમ વાયુ વ્યક્ત છે ને કેમ માયા અવ્યક્ત છે ઉત્તર આપે તો પણ સત અસતના વિવેચનમાં એ ઉત્તર કોઈ રીતે મદદરૂપ થવાનું નથી, અથવા સત અસતના વિવેચનને વધારે કોઈ સ્પષ્ટ બનાવવાનું નથી। અને માટે અત્યારે એનો ઉત્તર ન થવો જોઈએ, એની ચિંતા ન થવી જોઈએ। આસ્તામ તો ચિંતયાત્ર કેમ, તો કે એની ચિંતનથી અત્યારે શું ઓળવાનું છે, અર્થાત સદસદ વિવેકના
विषय अंदर ये चिंतन नो कोई उपयोग नहीं इशू जो डिस्ट्रैक्ट विक्षेप अनमाटे इन्हें बाजू में रखो जुए छे कारण व्यक्त हो कार्य व्यक्त हो आ बुझे इन चर्चा करी छे बीजे 15 प्रकरणों से अंदर ही ये वो एक ही प्रश्न रहे हैं जिन चर्चा नहीं जाए पर जिन्हें चर्चा ध्यान सती होती है था बधी वस्तु माणी माणी रोज रोज कहवाई बधी वस्तु पर पेलू तो करू ना कितनी बार कह અને જે કશું કહેવાની જાય જરૂર છે અને બીજું બધું બહુ ઘણું કહીએ તો પેલા ગૂંચવાઈ જાય સામાન્ય ગૂંચવાઈ જાય એટલે ઘણા લોકોને એમ કે આ પેલું તો મેં કહ્યું ને પેલું તો બીજું આ કથા તો કહી નહીં મને એમ કે સ્વામી તમે પેલી વાત કહેશો મને એમ કે સ્વામી તમે પેલી કથા કહેશો ઘણા લોકો કારણ કે ઘણા વર્ષોથી સાંભળતા હોય અને જાણતા હોય તો કઈ હવે કયો દ્રષ્ટાંત આવશે અને કઈ કથા કહેશે કઈ વાત કહેશે પછી ક્લાસ પૂરો થાય પ્રશ્ન આ પ્રકારનો હોય પેલું તો કયું નહીં જે કહ્યું જે કહ્યું એના મને પસંદ આવે પણ પેલું તો કયું નહીં ટૂંકમાં શ્રવણ કરતી વખતે મન કેવું આડું આમ જતું હોય છે બધું એવું જયારે હોય ત્યારે આપણે એકાગ્રતા ન હોય તો જે વિષયની ચર્ચા થઈ રહી છે એ વિષય જે છે એનો એની સમજ આપણામાં યોગ્ય રીતે કે સ્પષ્ટ રીતે ન આવે એટલેથી બીજે બધું બહુ થોડા પ્રાસંગિક પ્રવચનો ચાલે થોડું ઘણું પણ પછી બહુ લાંબુ પ્રાસંગિક તો પ્રસંગ જ મુખ્ય બની જાય અને મુખ્ય વિષય ભૂલાઈ જાય તો એવું ના સમજાય અહીં તો જરા પણ અપ્રાસંગિક વસ્તુ છે એની જરાય ચર્ચા જ ના કરે અને તત્ચિંતયાત્ર કેમ ફલિતમાહ તેથી આ ચર્ચામાં જે ફલિત થાય છે એને 86મા શ્લોકમાં કહે છે सद्वस्तु ब्रह्म शिष्टांशः वायुर्मिथ्या यथाव्यत वासयित्वा चिरं वायोः मिथ्यात्वं मरुतं त्यजेत ना ग्रंथमा औस આ રીતે પ્રશ્નોત્તર છે અને છતાં પણ બીજા બધાનું ખંડન બહુ નથી બીજા બધા સિદ્ધાંતોનું ખંડનમાં આમાં બીજાના ધારો કે વિચારનું ખંડન થતું હોય તે પણ માત્ર વેદાંતને સમજવા પડતું બીજા પ્રકરણ ગ્રંથો તો મંડી જ પડતા હોય છે બીજાના એને ખંડન કરવામાં જેને આમાં ખંડનનું એવું પ્રયોજન નથી માત્ર વેદાંત વિચારે જ એનું પ્રયોજન એ વેદાંત વિચારની પ્રક્રિયામાં આપણા મનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે નિરાકરણ કરવામાં આવે પણ જાણી જોઈને બીજાના પ્રશ્નો બીજાનો મત ઉભો કરીને ખંડન કરવાનો આમાં કોઈ એવો પ્રયત્ન નથી એ જ આ ગ્રંથ સરળ છે અને સીધે સીધો ગ્રંથ છે એટલા માટે આ ખૂબ જ ઉત્તમ ગ્રંથ છે અને વેદાંત શાસ્ત્રમાં આનું અધ્યયન હંમેશા થતું જ હોય છે સદવસ્તુ બ્રહ્મ એટલે આ ચર્ચાનું છેવટે ફલિત શું છે સદવસ્તુ બ્રહ્મ આ બ્રહ્મ છે સદવસ્તુ છે પારમાર્થિક સત્ય છે શિષ્ટ અંશ વાયુ મિથ્યા વાયુ સદંશ સદ બ્રહ્મરૂપ એટલે વાયુની અંદર વિવેક કર્યો કે વાયુ છે આ વાયુમાં જે સત છે આ છ પણ જે શું છે એ સત્ય છે તો વાયુમાં બીજી બધી વસ્તુઓ છે શિષ્ટ અહંશ નિસ્તત્વાદ હિ વાયો સ્વરૂપમ તો બીજું બધું જે છે વાયુમાં શોષ અને સ્પર્શ અને ગતિ અને વેગ અને ધ્વનિ અને નિસ્તત્વ રૂપ આ બધું છે કેવું છે એ મિથ્યા છે વાયુ મિથ્યા શિષ્ટ અંશ વાયુ મિથ્યા એ સિવાય આપણે કહ્યું ને આદ્યમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તદોદ્વયમ અસ્થિભાતી પ્રિયમ રૂપ નામ ચૈત્યમ છે પંચકમ આ દરેક પદાર્થમાં આ પાંચ અંશ છે અસ્થિ ભાતિ પ્રિય રૂપ અને નામ તો પહેલા ત્રણ છે કેવા છે સત્ય અંશ છે અને બીજા ત્રણ જે છે મિથ્યા છે જગત એટલે મિથ્યા તો અહીં પણ આ વાયુનું ચિંતન આપણે કરતા હોય ત્યારે શોષણ જે થતું હોય પણ સ્પર્શ થતો હોય આજે બધું છે શું છે મિથ્યા છે એ અનુભવનો વિજય તો મિથ્યા છે વિચાર કરો આપણા શરીરને આમ ચામડી સૂકવી નાખે વાયુ એનો સ્પર્શ હોય ઉષ્ણ હોય શીત હોય કે અનુષ્ણ શીત હોય એ સ્પર્શનો અનુભવ થતો હોય આ બધું અનુભવ થતો હોય છે આપણે કેવું છે મિથ્યા સ્વામીજી મહારાજ કહે સ્વામી કે જેનો અનુભવ મિથ્યાનો જ અનુભવ થાય
જે અનુભવનો વિષય કેવો હોય મિથ્યા. એક આવું સરળ સત્ય આપણે સમજી લઈએ તો એ વાંધો નથી. યદ દૃશ્યમ તન મિથ્યા, જે દૃશ્ય છે અર્થાત જે આપણા અનુભવનો વિષય છે કેવું છે મિથ્યા. સત્ય ક્યારે પણ અનુભવનો વિષય કેમ ન હોય, કારણ કે અનુભવ કરનારનું સ્વરૂપ છે. અનુભવ કરનારનું સ્વરૂપ હોવાના કારણે ક્યારે પણ અનુભવ કરનારને પોતાના સ્વરૂપનો અનુભવ ન થાય. નહીં છિંદંતી શસ્ત્રાણી, જેમ તલવાર ક્યારેક પોતાની જાતને કાપી ના શકે, તલવાર અન્યને કાપે, અગ્નિ પોતાને ના પાડી શકે અન્યને પાડી શકે, અંતે રીતે કોઈ પણ પોતાના ખભા પર ના ચડી શકે. કૈસા બી નટ હો તો કહે આપણે કંધે બી નહીં ચડી શકતા. એ રીતે ક્યારે પણ આ કર્તૃ કર્મ ભેદ, એટલે આ ક્યારે સત વસ્તુ છે, પારમાર્થિક વસ્તુ છે, એ ક્યારે અનુભવનો વિષય ના બને. એટલે બહુ વેદાંત બહુ સરળ કહે છે, જે કોઈ વસ્તુ અનુભવનો વિષય છે એ શું છે, મિથ્યા છે. અર્થાત જેટલું સત છે એ સત કોનું સ્વરૂપ છે, દ્રષ્ટાનું સ્વરૂપ છે. આ વાયુમાં કહીએ કે વાયુમાં સત અંશ છે, વાયુમાં એવું નથી, ત્યાં નથી. એ સત અંશ ક્યાં છે, એ દ્રષ્ટાનું સ્વરૂપ છે. અને તેથી વાસ્તવમાં જે દૃશ્ય છે એ મિથ્યા છે, અર્થાત દ્રષ્ટા જે છે એ જ વાસ્તવમાં દૃશ્યરૂપે ભાસે. જેમ સ્વપ્નની અંદર જે દ્રષ્ટા જે દૃશ્યરૂપે ભાસતો હોય, તેમ આ દૃશ્યમાન જગત શું છે, આ દ્રષ્ટા જ દૃશ્યમાન જગત રૂપે ભાસી રહ્યો છે. એટલે આપણને એમ લાગે કે આ સત ત્યાં છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ, જેમ પેલા દર્પણમાં નગરી દેખાતી હોય એ ત્યાં છે. આપણે માની વાસ્તવમાં ત્યાં નથી, જ્યાં દેખાય છે ત્યાં નથી. આમ ત્યાં હોવું એ પ્રકારનો ભેદ ક્યાંથી ઉત્પન્ન થયો, આ દર્પણને કારણે એ ભેદ મિથ્યા છે. અંતે રીતે વાયુ ત્યાં છે એવું નથી, વાયુ છે પણ ક્યાં છે, છે પણ વાસ્તવમાં અદૃક અર્થાત દ્રષ્ટાનું સ્વરૂપ છે, માટે મિથ્યા છે. અંતેથી આ છે એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, એ અપરોક્ષ જ્ઞાનનો વિષય છે. આ છે એ કયા જ્ઞાનનો વિષય છે, અપરોક્ષ જ્ઞાનનો વિષય છે. વાયુ કયા જ્ઞાનનો વિષય છે, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. બંને સાથે પ્રકાશી રહ્યા છે. વાયુ ઇન્દ્રિયના વિષયરૂપે પ્રકાશી રહ્યો છે, અને સત એ દ્રષ્ટાના સ્વરૂપ રૂપે અપરોક્ષતા પ્રકાશી રહ્યું છે. આ બંને ભિન્ન જગ્યાએ પ્રકાશે છે, પરંતુ એનો વિવેક ન કહી શકવાના કારણે આપણે બંનેને લંપ કરી દે, અર્થાત બંનેને જોડી દઈએ છીએ. અને તેથી માનીએ છીએ કે જ્યાં વાયુ છે ત્યાં સત છે, એટલે આપણે વાયુ સાચો લાગે છે ને. આમ સત પણ ત્યાં પ્રકાશે છે, એ પ્રકારની આપણી સમજવાને કારણે આપણે વાયુને સાચો માનીએ છીએ. પણ જ્યારે આપણે ખ્યાલ આવે કે સત તો દ્રષ્ટાના સ્વરૂપરૂપે પ્રકાશે છે, અને વાયુ જે નામરૂપ કે શોચ સ્પર્શ વગેરે એવું છે પ્રકાશિત છે, અને માટે કેવું છે, મિથ્યા છે. એટલે કહ્યું કે વાયુ મિથ્યા યથા આવી હતા, જેમ આકાશ મિથ્યા તો એમ વાયુ પણ મિથ્યા છે. વાસયિત્વા ચિરં બસ, સતત આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. કહ્યું ને ધ્યાને ન, એટલે પહેલાં તો જો સંશય હોય તો તમારે વિચાર કરવો જોઈએ, અને જો વિક્ષેપ હોય તો ધ્યાન કરવું જોઈએ. અને તેથી વારંવાર વિક્ષેપ થઈ જાય છે. વિચારથી આપણે આ પ્રકાર નિશ્ચય કર્યો કે વાયુ મિથ્યા છે અને દ્રષ્ટા કે સત સત્ય છે, તો પણ વારંવાર પેલા વાયુને સત્ય માનવાના જે સંસ્કાર એટલા બધા દ્રઢ છે કે વારંવાર આપણો વિક્ષેપ લાવતો હોય, એ વિક્ષેપ મુક્ત થવા માટે કયું સાધન કયું, ધ્યાન. એ જેને વેદાંતમાં નિધિ ધ્યાસન કહેવામાં આવે છે. તો સતત વાસયિત્વા ચિરં વાયો, એવો શ્રવણ મનનથી આ સ્પષ્ટ થયું, પછી નિધિ ધ્યાનથી એની વાસનાને દ્રઢ કરવી જોઈએ. મિથ્યાત્વ મરુતમ છે, જે આના રીતે આ મરુ તથા વાયુનો ત્યાગ કરવો જોઈએ. વાયુનો ત્યાગ એટલે શું, મરુત સત્ય ઇતિ બુદ્ધિ ત્યજે, આ વાયુ સત્ય છે એ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. આ વાયુ મિથ્યા છે એ પ્રકારની બુદ્ધિથી વાયુ સત્ય છે એ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. અને ત્યારે આ સત અને વાયુનો વિવેક પૂરો થયો કહેવાય. નહીતર વિવેક બુદ્ધિમાં થયો ખરો, પરોક્ષ થયો ખરો, એ પ્રત્યક્ષ ક્યારે બને, આ પ્રકારની વાસના છે એ જ્યારે દ્રઢ બને ત્યારે. ફરી વાયુને જોઈએ ત્યારે આપણને એના સત્યત્વ એ પ્રકારનો ખ્યાલ ન જન્મે, એ વાયુ મિથ્યા છે એ પ્રકારનો ખ્યાલ જન્મે, એવો દ્રઢ જ્યારે એ વાસના જ્યારે દ્રઢ થાય એ વિવેક પૂરો થયો. દર વખતે ગ્રંથકાર કહે છે
આકાશના આકાશના વખતે પણ કહ્યું ત્યારે તે ચિરમ વાસયિત્વા અનુ વાર્ત વાસાને દૃઢ બનાવ્યો એટલે ફરી ભાઈ આકાશને સત્યતા અપાય તેમ વાયુને પણ સત્યતા ના અપાય. ઓકે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેદિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. છેલ્લા ક્લાસની અંદર વાયુના મિથ્યાત્વની ચર્ચા કરવામાં આવી. સૌપ્રથમ વિયત અથવા આકાશ મિથ્યા છે. સત્ય અન્ય આકાશની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આકાશ નિસ્તત્વ છે અર્થાત તત્વહીન છે. એ તત્વવાળું ભાસતું હોય સત્ય ભાસતું હોય એનું કારણ છે કે સત એની સાથેના સંયોગ છે. માટે જ આકાશ એ સાચું ભાસે છે. પોતાની રીતે પોતાના સ્વરૂપથી આકાશ નિસ્તત્વ છે. અને એ રીતે એકવાર આકાશના નિસ્તત્વપણાની મિથ્યાત્વપણાનો નિશ્ચય દ્રઢ થઈ ગયો પછી એ જ રીતે વાયુના તત્વ વિશે નિર્ણય કરવો જોઈએ. સદવસ્તુની એક દેશસ્થા માયા વાયુ પણ આકાશમાં જ આકાશના એક દેશમાં રહેલો છે. અર્થાત આકાશનું કાર્ય છે. કાર્ય હંમેશા કારણમાં એક દેશમાં રહેલો હોય. કારણ કે કાર્યમાં કારણના ગુણો આવતા હોય પણ કારણના બધા ગુણો ના આવે. કારણના કેટલાક ગુણો આવે બધા ના આવતા હોવાને કારણે કાર્ય ઉતરતું છે કારણ ચઢિયાતું છે. એ દ્રષ્ટિએ કહી શકાય કે કાર્ય કારણ એક અંશમાં રહેલું છે. આમ વાયુ આકાશનું કાર્ય હોવાને કારણે આકાશના એક દેશમાં એક અંશમાં રહેલો છે. અને વાયુમાં આ પોતાના કારણના બધા ગુણો આવેલા છે. જેવો જેવો પોતાના પણ ગુણો છે. શોષ સ્પર્શવું ગતિર્વેગ. આમ શોષણ કરવું અનુષ્ણ શીત સ્પર્શ કારણ અથવા અધિષ્ઠાન સત. અરે એટલે વાયુમાં આ ત્રણેયના જે ગુણો છે ધર્મ છે એની અનુવૃત્તિ થતી હોય. વાયુ અસ્થિ વાયુ છે એ બતાવે છે કે સત તત્વની અનુવૃત્તિ છે. નિસ્તત્વ વાયુનું પોતાનું રૂપ કહ્યું કે કોઈ નિસ્તત્વ. વાયુમાં નિસ્તત્વ મિથ્યાપણ છે. માયામાંથી આવેલું છે. વાયુમાં ધ્વનિ છે આકાશમાંથી આવેલો છે. અને સ્પર્શ છે એ વાયુનો પોતાનો ગુણ છે. અને આ રીતે વાયુ પણ મિથ્યા છે. એનું પોતાનું કોઈ સત્વ નથી. સ્વતંત્ર સત્તા નથી. સદસત્વ વિવેકસ્ય એટલે સદવસ્તુ બ્રહ્મ 86માં શ્લોકમાં કહ્યું. સદવસ્તુ બ્રહ્મ શિષ્ટોંશ વાયુ મિથ્યા યથા વ્યત. આમ વાયુમાં ઘણા બધા અંશ છે. વાયુ છે એ તો ખરું. જો વાયુમાં સ્પર્શ છે ગતિ છે વેગ છે શોષણ છે ધ્વનિ છે નિસ્તત્વપણું છે. આ તો બહુ છે. આ બધામાંથી જે છે એ અંશ કેવો છે એ સત્ય છે. સદવસ્તુ બ્રહ્મ બ્રહ્મ અથવા સત વસ્તુ એટલે કે બ્રહ્મ સર્વત્ર એની અનુવૃત્તિ છે કે સર્વત્ર વ્યાપ્ત છે. એમાં આકાશમાં પણ છે એ છે પણ સતને કારણે બ્રહ્મને કારણે છે. તેમ વાયુ પણ છે વાયુમાં હવા પણ એ બ્રહ્મને કારણે છે. એટલો જ અંશ સત્ય છે. શિષ્ટ અંશ મિથ્યા. બાકીના બધા જ અંશ વાયુમાં શોષણ હોય સ્પર્શ હોય આ બધી વસ્તુ કેવી છે મિથ્યા છે.
इति वासयित्वा आयते सतत चिंतन करेने चिरम वायोहो मिथ्यात्वं वासयित्वा अर्थ वायु मिथ्या छे वायु એટલે જે આપણે સ્પર્શે છે તે જન્મ ગતિ છે તે જન્મ વેગ છે તે જે શોષણ કરે છે તે જે સુસવાડા કરે છે તે આનું નામ વાયુ તો વાયુનું એક નામ છે વાયુનું રૂપ છે વાયુના બધા ગુણ છે આ બધાનું નામ વાયુ એ કેવો છે મિથ્યા છે એક જ અંશ સાત હોવા પણ એ જ માત્ર સત્ય છે બાકી જેને વાયુ પણ કહીએ છીએ જે વ્યવહારનો વિષય છે વાયુ આપણે સ્પર્શે છે શોષણ કરે છે સુસવાડા કરે છે એની ગતિ છે એનો વેગ છે આ બધાને જેને આપણે વાયુ કહીએ છીએ એ વાયુ મિથ્યા છે અર્થાત આ બધાની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી જો સત ને એમાંથી લઈ લેવામાં આવે જો માટીને ઘડામાંથી લઈ લેવામાં આવે તો ત્યાં કોઈ વસ્તુ અવશેષ ન રહે એ બધે કે માટી એ ઘડાનું તત્વ છે અને એ જ માત્ર સત્ય તત્વ છે આમ ઘડામાં બીજા બધા અંશ રહેલા છે ઘડો જે છે એમાં માટી પણ એક અંશ છે અને જોડે જોડે આ ઘડાનો એક આકાર છે એનું ગોળ પેટ છે અને આવું જ્યાં જતનો આકાર છે એનો એક રંગ છે એનો એક રૂપ છે ઘડાનું આ બધું જે છે એ કેવું છે મિથ્યા છે માટી અંશ છે સત્ય છે બાકીનો અંશ કેવો છે મિથ્યા એટલા જ માટે કે માટી વગર એ કોઈ વસ્તુ રહી ના શકે કોઈ વસ્તુ સંભવી ના શકે કોઈ વસ્તુ હોઈ ના શકે તો માટી લઈ લે તો ગો આકાર જતો રહે ગો પેટ પણ જતો રહે રંગ બધું જ જતું રહે કોઈ વસ્તુ રહે નહીં માટીને લઈ લેવામાં આવે તો એ કોઈ વસ્તુ ના રહે એ જ બતાવે છે કે જેને આપણે ઘડો કહીએ છીએ અથવા આપણે એક આકારને ઘડો કહીએ છીએ આ નામ રૂપને ઘડો કહીએ છીએ એ નામ રૂપ શું છે મિથ્યા છે અર્થાત એની કોઈ સ્વતંત્ર સત્તા નથી અને તે જ રીતે વાયુ આપણે કોને કહીએ મેં કહ્યું ને શોષણ સ્પર્શ ધ્વનિ આ બધાનું નામ ગતિ વેગ આ બધાનું નામ વાયુ આ બધી વસ્તુ ક્યારે હોય જ્યારે એમાં સત છે ત્યારે સતને કારણે આ બધું છે બ્રહ્મને કારણે છે એ સત ન હોય બ્રહ્મ ન હોય તો આમનું કશું જ ન હોઈ શકે માટે એ સત અંશ એ સત્ય છે બ્રહ્મ છે આમ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે સ્વરનું અધિષ્ઠાન છે અને આ જે શોષણ સ્પર્શ આ બધું જે છે મિથ્યા છે ઇતિ ચિરમ વાસયિત્વા આ પ્રકારના સંસ્કાર ચિરમ બહુ દીર્ઘકાળ સુધી રાખવા છે દીર્ઘકાલમ નૈરંતર્યમ આદરેણ તો દીર્ઘકાળ કોઈ વસ્તુના સંસ્કાર આપણામાં દ્રઢ કરવા હોય તો યોગશાસ્ત્રમાં આ કહેવામાં આવ્યું છે એ જ વસ્તુનું ચિંતન દીર્ઘકાળ સુધી થવું જોઈએ આમ વાયુને સત્ય માનવાના સંસ્કાર એટલા જેટલા સંસ્કાર દ્રઢ એટલું ચિંતનની દીર્ઘ એની ચિંતનની આવશ્યકતા વધારે આમ વાયુને સત્ય માનવાના આગળ કહે છે આપણે એને સત્ય માનીએ જે વસ્તુ વ્યવહારમાં ઉપયોગી નામ સત્ય અને તેથી વ્યવહાર કરી શકતા હોવાને કારણે વાયુને આપણે સત્ય માનીએ છીએ સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે કે એમાંથી મુક્ત થવા આપણા મનને મુક્ત કરવા માટે આ વાયુ મિથ્યા છે એ સંસ્કાર બહુ દ્રઢ કરવા પડે એના માટે દીર્ઘકાળ બહુ લાંબા કાળ સુધી નિરંતર અને ઉત્સાહપૂર્વક આ સતત ચિંતન કરવાથી ધીમે 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 વાયુની સત્યતાના સંસ્કાર શિથિલ થતા જાય અને વાયુની મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ થતા જાય વાયુ મિથ્યાત્વમ મરુતમ ત્યજે આ મરુદ અથવા વાયુ સત્ય છે એ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ અને વાયુ મિથ્યા છે એ જ્ઞાન જે છે એમાં દ્રઢતા પ્રાપ્ત કરવી જોઈએ બસ આ જ હવે પદ્ધતિ બીજા બધા જે મહાભૂત છે આકાશ અને વાયુનો વિવેક થઈ ગયો હવે અગ્નિ જળ પૃથ્વી આ બધા ભૂતની અંદર મહાભૂતમાં પણ એ જ રીતે વિવેક કરવાની પ્રક્રિયા ગ્રંથકાર બતાવે છે સિત્યાસીમા શ્લોકમાં કહે છે એમ કહેતા કહેતા બીજી પણ થોડી ઘણી આપણે વિગતો આપી દેતા હોય છે ચિંતયે દ્વન્નિમપ્યેવમ મરુતો ન્યૂનવર્તિનમ
ब्रह्मांडावरणेश्वेषा न्यूनाधिक विचारणा। चिंतेत वन्य भी एवं एवं आयते वन्य भी चिंतेत। आ वन्य आ त्रिय महाभूत अर्थात वन्य लेकर अग्नि इन विषय पर चिंतन करो जाए। हम एक पची एक महाभूत विषय चिंतन करें इधर अपने सरलता से एक पची एक सोपान अपने एक पची एक सोपान अपने चढ़ी सकिए इला माटे तो पहला अग्नि पहला आकाश पची वायु अब एवं ए रहते वन्य भी चिंतेत। वन्य अर्थात अग्नि के तेज ये जो तत्व है इन्हें पर स्वरूप नु इन्हीं पर सत्यता नु चिंतन करवो जाइए। तो वन्य એટલે अग्नि क्यों है मरुतः न्यूनवर्तिनम। अग्नि ये जो है वायु नु पर कार्य है એટલે पहला माया में से आकाश की उत्पत्ति थी आकाश में से वायु की उत्पत्ति थी वायु में से अग्नि की उत्पत्ति थी। अग्नि ये वायु नु कार्य होने कारण वायुना एक अंश में रहेलो वायुना एक देश में रहेलो कह मरुत न्यूनवर्तिनम। प्रश्न करे कि आप शा पर कहो कि आकाश की व्यापकता वधारे एना करता वायु की व्यापकता ओछी एना करता अग्नि की व्यापकता ओछी। वेदादीनाम न्यूनाधिक भाव उक्त है सलोके न क्वापि दृश्यते। न्यून अधिक भाव न्यून ले ओछु अधिक ने वधारे आम आकाश वधारे छे वायु ओछो छे वायु वधारे छे अग्नि ओछो छे आम एक पछी एक महाभूत छे पहलाना महाभूत करता ओछा प्रमाण में छे एनी व्यापकता ओछी छे एवं अमने तो कई जणातुं नथी के भाई आकाश वधारे होय ने वायु ओछो ने अग्नि एथी ओछो एवं आपने क्या खबर पड़े एवं क्यांथी लई आवे। तो कहे छे ब्रह्मांड बीजी पंक्ति में कहे छे ब्रह्मांडावरणेश्वेषा न्यूनाधिक विचारणा। ब्रह्मांड आवरणेषु एषा न्यूनाधिक विचारणा एषा न्यूनाधिक विचारणा। आ न्यून अनधिक न्यून ले ओछु अधिक एटले के वधारे एक महाभूत बीजा महाभूत करता वधारे छे अने बीजो महाभूत एक करता ओछो छे आ प्रकारनी विचारणा ये क्या दीजिए ब्रह्मांड आवरणेषु अभी कल्पना है क्या ब्रह्मांड है आप ये ब्रह्मांड नु आवरण करनारा पंच महाभूत है पृथ्वी न जल न अग्नि न वायु न आकाश आ बधा पंच महाभूत ब्रह्मांड नु आवरण करे। तो जेम जेम आवरण नो व्यास वधतो जाए तेम तेम ए जे महाभूत छे एनु माप पण वधतु जाय एटले एवुं कहेवामां आवे छे आगळना श्लोकमां कहे छे કે પૃથ્વી કરતા જળ છે એની વ્યાપકતા અધિક છે જળ કરતા અગ્નિનું પ્રમાણ વધારે છે અગ્નિ કરતા વાયુનું પ્રમાણ વધારે વાયુ કરતા આકાશનું પ્રમાણ વધારે આમ આવી રીતે એક અંશ એક કરતા તત્વ કરતા બીજો મહાભૂત એથી ઓછો પેલો એનાથી પણ ઓછો આ પ્રકારની વિચારણા ન્યૂનાધિક વિચારણા આ બ્રહ્માંડના જે આવરણ છે એના વિશે આ પ્રકારની વિચારણા થયેલી છે એ પરથી અમે કહીએ છીએ। ટૂંકમાં બધી વસ્તુ કે આપણે જોઈ નથી આવતી પરંતુ ઘણી વસ્તુ જે ગ્રંથોમાં કહેવામાં આવી હોય આપણે સ્વીકારતા હોય છે પ્રમાણ તરીકે જેમ કે સ્વર્ગનું વર્ણન આવતું આપણે જોવા નથી ગયા પરંતુ આપણે સ્વીકાર લઈએ કે સ્વર્ગ છે કેમ કારણ કે એ પ્રકારનું વર્ણન છે ગ્રંથોની અંદર। અને તે જ રીતે આ બ્રહ્માંડના આવરણરૂપ જે પંચમહાભૂત છે એમાં પણ એક કરતા બીજું વધારે બીજા કરતા ત્રીજો વધારે આ માટે અમારું પ્રમાણ કયું છે તો કે ગ્રંથોમાં જે પ્રમાણ જે માહિતી આપવામાં આવે છે એના આધારે કહેવામાં આવ્યું છે ન્યૂનાધિક વિચારણા। તો આપ કહો છો કે આકાશ કરતા વાયુ ઓછો છે વાયુ કરતા અગ્નિ એ ન્યૂન છે ઓછું છે તો કેટલું ઓછું છે વાયુ આકાશ કરતા કેટલો ઓછો છે અગ્નિ વાયુ કરતા કેટલો ઓછો છે વાયુ હો કેતામ છે એનો ન્યૂનો વન્ય આ વાયુ કરતા કેટલા અંશમાં વન્ય ઓછો છે તો 88મા શ્લોકમાં કહે છે જોડે જોડે આવી થોડી પણ માહિતી આપણને આપી દે છે। વાયોર દશાંશતો ન્યૂનઃ
वन्निर्वायो प्रकल्पितः पुराणोक्तं तारतम्यम् दशांशैर्भूतपञ्चके। वायोः दशांशतः न्यूनः वह्निः, वह्नि एटले अग्नि जैसे, ये वायु का एक दशमांश है, वायु आकाश करता एक दशमांश, अने अग्नि वायु करता एक दशमांश, एम जल पण अग्नि करता एक दशमांश। ओहो तो वायु सत्य तो नहीं, वायु वायु प्रकल्पित है, अग्नि कोई सत्य वस्तु नहीं, वायु पर प्रकल्पित है, आकाश कल्पित है, એના થી વળી વધારે કલ્પના કરી તો વાયુ આ આ સર્જન એટલે કે કલ્પના, તો પેલા આકાશ ની કલ્પના થઈ, એના ઉપર ભી વાયુ ની કલ્પના થઈ, એના પર જ અગ્નિ ની કલ્પના થઈ, અને સર્જન અર્થાત એક પછી ઉપર બીજી કલ્પના, કલ્પના ને એટલે જેમ શેખ જલ્દી કલ્પના કરે કે એના લગ્ન થયા અને એની પત્ની આવી અને પછી એનું ઘર અને પછી એનો પુત્ર અને પછી પુત્ર વધુ જ્યાં જેટલું પૌત્ર જે કલ્પના કરે એ કરે, અંતે રીતે આ બધું સર્જન કયા સ્તરનું છે, કલ્પનાના સ્તરમાં। વન્નિહિ વાયો પ્રકલ્પિતઃ, એમ ના માનવું કે વાયુ સત્ય છે, અરે વન્ની સત્ય છે, વાયુ પર વન્ય અર્થ અગ્નિની કલ્પના કરવાની, ટૂંકમાં વાયુ પોતે જ અગ્નિ જેવો દેખાય છે, આકાશ પોતે જ વાયુના રૂપમાં દેખાતું હોય છે, ભાસે છે, એ વાયુ પોતે જ અગ્નિના રૂપમાં ભાસે છે, અગ્નિ પોતે જ જળના રૂપમાં ભાસે છે, જળ પોતે જ પૃથ્વીના રૂપમાં ભાસે છે, આમ સત્ય બ્રહ્મ એ જ પેલા આકાશ રૂપમાં ભાસે છે, એ આકાશ રૂપમાં ભાસતું બ્રહ્મ એ જ પછી વાયુ રૂપમાં ભાસે, એ બહુ મોટી વસ્તુ નથી, આપણે જાણીએ છીએ આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે કેવી રીતે સૂક્ષ્મ પંચમહાભૂત એટલે જેને આપણે વૈજ્ઞાનિકો ઉર્જા કે શક્તિ કહે છે, એનું જ કેવું સ્થૂળીકરણ થઈને આપણને સ્થૂળ બધા પદાર્થો જણાતા હોય છે, એટલે આપણે જોઈ શકીએ કે કેવી એક વસ્તુ પર બીજી ટૂંકમાં કલ્પના અગ્નિના આપણા શક્તિ જે છે ઉર્જા છે, ઉર્જાના બધા તરંગો એવી ઉર્જા જ આ બધા જેમ પદાર્થ રૂપે ભાસે રહી છે તેમ જ આકાશ જ વાયુ રૂપ ભાસે છે, વાયુ જ અગ્નિ રૂપ ભાસે છે, અગ્નિ જળ રૂપ ભાસે, આ વાયુ એ કોઈ સત્ય વસ્તુ નથી, એ પણ શું છે આભાસ છે કલ્પના છે, પણ એક દશાંશ એવું તમે ક્યાંથી લઈ આવ્યા, નનુ અયમ ન્યૂનાધિક ભાવ સ્વકપોલ કલ્પિત, એક તો ઓછું છે તમે કહ્યું અને પછી દસમા ભાગનું છે એવું તમે ક્યાંથી લઈ આવ્યા, તમારી કલ્પના પોતાની કલ્પના છે, તો કે નહીં નહીં, બીજી પંક્તિમાં કહે છે પુરાણોક્તમ તારતમ્યમ દશાંશૈર ભૂતપંચકે, આ પુરાણમાં કહેવામાં આવ્યું છે આ બધું ભૂતપંચકે તારતમ્યમ, એક પંચમ એક ભૂત બીજા કરતા ઓછું અને એથી ઓછું અને દસમા ભાગનું આ બધું ક્યાં જણાવવામાં આવે છે, પુરાણમાં જણાવવામાં આવે છે, બહુ અગત્યની વસ્તુ નથી, પણ કહેવાનો ભાવ એ છે કે ભાઈ પેલો વાયુ જયારે મિથ્યા હોય ત્યારે એનો દસમા ભાગનો વન્ય મિથ્યા જ હોય એ એટલા માટે કહેવામાં આવે છે, બીજું કઈ એની હેતુ નથી કોઈ, એટલે પુરાણોક્તમ ભાગવતમાં કહેવામાં આવ્યું છે એતદંડમ વિશેષાખ્યમ ક્રમ વૃદ્ધે દશોત્તરૈ તોયાદિ પરિવૃતમ પ્રધાનેના વૃતમ બહિ, આવું ભાગવતમાં કહે છે કે આ બ્રહ્માંડ જે છે ને એ બ્રહ્માંડ આ પંચમહાભૂત થી બ્રહ્માંડ ને આવરણ કરવામાં આવ્યું, કલ્પના કરો આપણું બ્રહ્માંડ એક અંડ સમાન હોય એની આસપાસ બધા આવરણ છે, પેલા પૃથ્વી તત્વ નું આવરણ, પછી જળ તત્વ નું આવરણ, પછી વાયુ, પછી અગ્નિ તત્વ નું આવરણ, વાયુ તત્વ નું આવરણ, આકાશ તત્વ નું આવરણ, એ કહ્યું છે દશોત્તર દસ ગણો પૃથ્વી કરતા દસ ગણો જળ, એનાથી દસ ગણો અગ્નિ, એને દસ ગણો વાયુ, એને દસ ગણો આકાશ, અને પછી તોયાદિ પરિવૃતમ પ્રધાન એના આવૃતમ બહિ, સૌથી આગળ કોનું આવરણ પ્રધાન, મૂળ પ્રાઇમોર્ડિયલ મેટર પ્રધાનનું આવરણ, આવી જાતનું બધું વર્ણન પુરાણોમાં આવે છે એ પરથીમાં કહીએ છીએ, ટૂંકમાં આમાં તમને શ્રદ્ધાનો તમને કઈ એનાથી વેદ સમજ, આ બધું ખોટું હોય તો શું, તો વેદાંત ખોટું, વેદાંત વેદાંત એટલે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આટલો જ વેદાંત, જગત ની અંદર પંચમહાભૂત નો છ ભૂતો તો કશો વાંધો નથી, મિથ્યાપણા ની અંદર વિગતો માં ફેરફાર થાય એ તો કઈ ફેર ના પડી જાય,
વેદાંત આટલું તત્વમસી, આટલું જ વેદાંત. જેનાથી આ પ્રકરણનો પ્રારંભ થયો, વેદાંત શું? તત્વમસી, તું બ્રહ્મ છે, આટલું જ વેદાંત. તું એટલે એક એક જણ કહે તું બ્રહ્મ છે. અરે ભાઈ, બ્રહ્મ તો હતા અનેક, બ્રહ્મ એક જ છે. જો બ્રહ્મ એક જ હોય, દરેકે દરેક બ્રહ્મ કેવો હોય? અમે બ્રહ્મ ના હું છીએ તો કે બ્રહ્મ જ છે. બ્રહ્મ અને તારી વચ્ચે કોઈ પ્રકારનો સજાતીય વિજાતીય સ્વગત કોઈ પ્રકારનો ભેદ નથી. એવું કેવું મને એવું ત્યારે જ મને જયારે પણ ભેદ તો અનુભવી રહ્યો છું. આ વાક્ય ત્યારે સાચું ઉઠરે જયારે જે ભેદ આપણે અનુભવી રહ્યા છીએ એ સાચું ના હોય. ટૂંકમાં તું ભેદ અનુભવી રહ્યો છું. તું એમ માને છે કે તું બ્રહ્મ કરતા જુદો છે. તું એમ માને છે કે તું બીજા બધા જીવો કરતા જુદો છે. તું માને છે કે તું જગત કરતા જુદો છે. આ બધી શું છે? માન્યતાઓ છે, વાસ્તવિકતા નથી. અંધેજી એવું ક્યારે બને? આ ભેદભાવ, આ વિવિધતા, આ અનેકતા, આ બધું મિથ્યા હોય તો જ જીવ અને બ્રહ્મ કે હું અને બ્રહ્મ એક હોઈ શકીએ. બસ એનો મિથ્યા તો સિદ્ધ કરે. તો આ ભેદભાવ ક્યાં કયા સ્તર પર છે? આ શરીરના મન બુદ્ધિના સ્તર પર, આ ઉપાધિના સ્તર પર. ઉપાધિ શેમાં જ રહેશે? એટલે પંચમહાભૂતમાં. જગત જે અનેકતાનો ભાવ ખ્યાલ ઉત્પન્ન કરે છે, વિવિધતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે, એ બધું જગત, આ શરીર મન બુદ્ધિ સહિતનું જગત શેમાં જ રચાયેલું છે? પંચમહાભૂતમાં. એ પંચમહાભૂત મિથ્યા હોય, એમાંથી રચાયેલું જગત, એમાંથી રચાયેલું ઉપાધિ પણ મિથ્યા, અને તેથી એના વડે દર્શાવતો ભેદ પણ મિથ્યા, અને તો જ એ બ્રહ્મ એક છે. આ બધા ભેદનો અનુભવ થતો હોવા છતાં પણ બ્રહ્મ એક છે. બસ આટલું વેદાંત છે. પણ સ્વામી, પાંચ ને બદલે કાલે કોઈ છ મહાભૂત શોધી કાઢતો કશે વાંધો નહીં. પણ તમે પાંચ કહો છો, વૈજ્ઞાનિકો 192 કહેતો 212 તો વાંધો નથી. 212 નહીં, માત્ર એક જ છે ધારો કે, તો પણ વાંધો નથી. ટૂંકમાં આ બધી વિગતોમાં આ તો શું છે? પંચમહાભૂત માત્ર આ વ્યવસ્થા છે, જેને અંગ્રેજી કહેવાય મોડલ. મોડલ પ્રક્રિયા. ટૂંકમાં માત્ર જગતને સમજવા માટે, આપણા વ્યવહારને સમજવા માટે આ બધી પ્રક્રિયાઓ છે. કારણ કે આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, તેથી અને આપણને પાંચ પ્રકારના વિષયોનો અનુભવ થાય. મારે પાંચ મહાભૂત. પણ ધારો કે કોઈ બીજા ગ્રહની અંદર કોઈ મનુષ્ય એવા હોય જેને છ જ્ઞાનેન્દ્રિયો હતો, તો છ મહાભૂત. એટલે વેદાંતી લોકો આ બધાથી ડરતા જ નથી. આવી વિગતો ટૂંકમાં એમને તો ખાતરી જ છે કે જે કઈ વૈજ્ઞાનિક શોધખોળ હશે એમાં જગતનું મિથ્યાત્વ વધારે વધારે દ્રઢતાથી સાબિત થવાનું છે, એમાં કોઈ શંકા જ નથી. તેથી આ બધા તો મોડલ, મોડલ એટલે પ્રક્રિયા. ક્ષ બરોબર 100, પણ ધારો કે 101 લો તો વાંધો નહીં. ટૂંકમાં આપણે ધારો કે ક્ષ બરોબર આટલા, જ્ઞા બરોબર આટલા, એનું બધું જુદું ધારીએ તો એમાં કઈ ઉત્તર તો એનો જ આવવાનો. 100 કેમ ધારો છો? એટલે ગુણવાનું ને ભાગવાનું સરળ પડે એટલા માટે, બીજું કઈ નહીં. 98 ધારી તો કઈ મુશ્કેલી પડે એટલા માટે 100 ધારીએ. ટૂંકમાં આ જગતના વ્યવહારને સમજવાનું સરળ પડે એટલા માટે આ પ્રકારની પ્રક્રિયાઓ છે. આને માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કે શું થશે. આ પાંચ ને બદલે છ મહાભૂત થશે કે પાંચ ને છ ઇન્દ્રિયો હશે તો શું થઈ જશે. ઘણા લોકો ચિંતા કરે છે કે સ્વામી આવતીકાલે વિજ્ઞાન એવું શોધી કાઢે કે માણસ મરે જ નહીં. તો વિજ્ઞાન તો શું કોઈક શોધી ના શકે, કારણ કે જે જન્મે મરવાનું છે. પણ ધારો કે એવું કઈ કરે કે આ શરીર ધારો કે ના જ મરે તો કશો વાંધો નહીં. શરીર નહીં તો ક્યાં મરે છે? આપણે ક્યાં કહીએ છીએ કશું મરે છે? શરીરને મરેલું કહીએ તોય પણ પંચમહાભૂત તો નથી મરતા ને. તો પંચમહાભૂત તો મરતા નથી તો આ રૂપમાં નહીં મળે, પેલા રૂપમાં નથી મળતા, એમાં શું ફેર પડી ગયો? એથી કે મિથ્યાત્વ એનું કઈ સત્યત્વ સિદ્ધ થતું નથી. આગળ આવશે. ટૂંકમાં આપણે તો શું સિદ્ધ, આપણે શું ચિંતન કરીએ છીએ? આ વસ્તુઓની વાસ્તવિકતાનું ચિંતન કરીએ છીએ, એમની વિગતોનું ચિંતન નથી કરતા. આપણે ધારો કે આનાથી 10 ગણો ઘડો હોય તો એ મિથ્યા ખરો કે નહીં? મિથ્યા એટલે મિથ્યા. આ ઘડો મિથ્યા હોય તો કોઈ પણ ઘડો મિથ્યા છે. તો ધારો કે સોનાનો બનાવ્યો હોય તો સૌ મિથ્યા. વિકારો નામ ધ્યેયમ વાચારંભણમ, જે કઈ વિકાર છે, જે કઈ કાર્ય છે, જે કઈ વસ્તુ બનેલી છે એ મિથ્યા છે. એ સોનાની બની તો સોનાની, માટીની હોય તો માટીની, જેની બની હોય તે. એટલે આ પ્રકારની સ્પષ્ટતા. એટલે આપણા આપણે ગૂંચવાય છે કે આ 10 ગણું છે ફલાણ કહું, એ વેદાંત નથી. એ બધું શું છે?
એ વિગત જ આપણી આપણી માહિતી માટે કે હવે તો પુરાણામાં વર્ણન છે કે એવું થાય છે ને ઘણી વાર કે ઘણા બધા વેદાંતના ક્લાસ ભર્યા પછી બીજે ક્યાંક સાંભળવા જઈએ અને આવું કશું સાંભળવા માંડે આપણે, આ તો અમને ખબર નથી, આ તો મેં સાંભળ્યું નથી, આવું તો સ્વામીજી કોઈ કહ્યું નથી, એવું એવું કહે કે ના કહે છે એમાં વેદાંતમાં કોઈ ખબર નથી પડતું, પણ આપણે એમ લાગે કે આપણને કંઈક ઓછી ખબર છે કે નથી આવડતું, એટલે આવું બધું પણ જણાવી દેશે ગ્રંથકાર. કે એટલા માટે આ 10 ગણું છે કે 11 ગણું છે કે કેટલા ગણું છે, સ્વામી આવું બ્રહ્માંડ ને એવું આવરણ ક્યાં તો કોઈ તારે જોયું નથી, નહીં હોય એ હશે ખબર નથી, ટૂંકમાં હોય કે ના હોય તો પણ એના મિથ્યાત્મા કોઈ ધોવા જ પડતો નથી. એટલું જ આ બધો કહેવાનો હેતુ છે. પુરાણોક્તમ તારતમ્યમ, આ તારતમ્ય બધું ક્યાં છે? પુરાણમાં કહેવામાં આવે છે. પુરાણમાં એક પ્રમાણ છે અમુક રીતે, કારણ કે એ પણ ઋષિ મુનિ વડે રચાયેલા હોવાના કારણે એમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોયું હોય, એ પરથી એમણે આ વર્ણન કર્યું હોય, બરાબર છે. પણ તમે જોયું તમે નથી જોયું તો પછી તમને તમને જ્ઞાન કેમ કરે? બધી વસ્તુ જોવાની જરૂર નથી, ટૂંકમાં આટલું જ જોવાની જરૂર છે, બ્રહ્મ સત્યમ અને જગત નિત્ય, બીજી કોઈ દ્રષ્ટિની જરૂર નથી આપણને. બીજું જોયું હોય તો સારું, પણ ન જોયું તો પણ વાંધો નથી. એને બધું જોયા છતાં જગતનું મિથ્ય તો ખબર ના પડે તો સંસાર અકબંધ જ રહી જાય, અને કશું ના જોયું જગતનું મિથ્યા તો સમજ પડી જાય તો સંસાર નાશ થાય. એટલા માટે માત્ર બીજી કોઈ જગ્યાએ આપણું ધ્યાન ડાયવર્ટ કર્યા વગર કે બીજી કોઈ પણ જગ્યાએ વિક્ષિપ્ત કર્યા વગર એક જ વસ્તુ આપણું ધ્યાન કેન્દ્રિત થતું હોય. ચાલો આમ આ 2 શ્લોકમાં બતાવ્યું કે વાયુ કરતા વહ્નિ એટલે અગ્નિ કેવો છે 10મા ભાગમાં. ચાલો વહ્નિ સ્વરૂપમાં હવે 89મા શ્લોકમાં આ વહ્નિ એટલે કે અગ્નિ જે છે એને વહ્નિ કે અગ્નિ કે તેજ કે એનું શું સ્વરૂપ છે એ કહે છે. એ શા માટે કહે છે? જેથી આપણે વહ્નિને ઓળખી શકીએ. આ વાયુનું સ્વરૂપ કયું? શોષ, સ્પર્શ, ગતિ, વેગ, આપણે એને વાયુ કહીએ છીએ. ખબર પડે કે આમ મિથ્યાત્વ કોને સમજવાનું છે? આ ગતિ, વેગ, શોષણ, સ્પર્શ જેનો ધર્મ છે એ મિથ્યા છે. અંતે તે વંદનો પણ ધર્મ બરોબર સમજી લઈએ તો આ મિથ્યાત્વનું ચિંતન કરી શકાય. આ મિથ્યાત્વ ચિંતન માટે વન્યૃષ્ણ પ્રકાશાત્મા પૂર્વાનુગતિરત્ર ચ અસ્તિ વન્યસ્ત નિસ્તત્વઃ શબ્દવાન સ્પર્શવાનપિ. વન્ય ઉષ્ણ પ્રકાશાત્મા, આ વન્યનો ગુણ છે. ઉષ્ણ પ્રકાશાત્મા, ઉષ્ણતા અને પ્રકાશ એ વન્યના પોતાના ધર્મ છે. આમ સ્પર્શ એ વાયુનો પોતાનો ધર્મ, શોષ સ્પર્શ વગેરે ગતિ વેગ વગેરે વાયુના પોતાના ધર્મ છે, તેમ ઉષ્ણતા અને પ્રકાશ પણ આ બંને કોના ધર્મ છે? વન્યના અગ્નિના પોતાના ધર્મ છે. બીજું ક્યાંય નહીં, વાયુમાં ઉષ્ણતા નથી. વાયુ આપણે ગરમ ગરમ લાગતો હોય તો કોને કારણે? અગ્નિના સંયોગને કારણે. તો એવી રીતે પ્રકાશ ધારો કે હોય કોશાકમાંથી આવતો હોય એ પણ કોને કારણે? અગ્નિના સંયોગને કારણે. તો પ્રકાશ અને ઉષ્ણતા એ અગ્નિના પોતાના ધર્મ છે. પૂર્વાનુગતિ અત્ર છે, અત્ર છે અને વળી અગ્નિ ની અંદર પણ પૂર્વાનુગતિ. પૂર્વાનુગતિ, પૂર્વ એટલે કે કારણ. આ કારણ જે છે એની અનુગતિ અર્થાત કારણનો પણ એની અનુવૃત્તિ આ અગ્નિમાં છે જ. દરેક વસ્તુમાં પોતાના કારણના ધર્મો તો હોય જ, વળી પોતાના સ્વતંત્ર ધર્મ હોય. જો કાર્યની કશીક વિશિષ્ટતા ના હોય તો આપણે કાર્ય કહેતા જ નહીં. ટૂંકમાં ઘડો અને માટીના ધર્મ સરખા જ હોત તો આપણે ઘડો ના કહેતા, પરંતુ આ ઘડામાં પોતાના પણ એક ગુણ છે, જેમ રૂપ અને રંગ વગેરે છે તેમ. તે રીતે અગ્નિમાં પોતાના ગુણ જે છે ઉષ્ણતા અને પ્રકાશ, અને જોડે જોડે પોતાના કારણ. અગ્નિના કેટલા બધા કારણ થયા? અગ્નિનું સાક્ષાત કારણ કયું? વાયુ. એનું કારણ આકાશ, એનું કારણ માયા, એનું અધિષ્ઠાન સત્વ. 4 કારણ હોવાને કારણે અગ્નિમાં આ 4ના પણ ગુણની અનુવૃત્તિ થાય. અરે અસ્તિ વન્ય, વન્ય કેવો છે?
આમ અગ્નિ છે, અગ્નિમાં હોવાપણું છે, શેમાં છે, કારણે છે સતને કારણે, મૂળ અધિષ્ઠાન જે સત્ય બ્રહ્મ એને કારણે અગ્નિ છે. સહ નિસ્તત્વ, આગળ ચિંતન કરીશું એમ અગ્નિનું પોતાનું સ્વરૂપનું જે ચિંતન કરવામાં આવે, અર્થાત સતથી સત્ય અગ્નિને જુદો કરવામાં આવે ત્યારે અગ્નિમાં પોતાનું કોઈ તત્વ રહેતું નથી. મારે અગ્નિ કેવો છે? નિસ્તત્વ. અગ્નિમાં પોતાનું કોઈ તત્વ નથી, પોતાની કોઈ સત્યતા નથી. અગ્નિ કેવો છે? નિસ્તત્વ છે, અસત્વ છે, અસત્ય, મિથ્યા છે. એ મિથ્યાત્વ કોને કારણે છે? માયાને કારણે. શબ્દવાન અગ્નિ પણ ભડભડ ભડભડ બોલતો હોય છે ને, અગ્નિ પણ શબ્દ કરતો હોય, અવાજ કરતો હોય, એ કોને કારણે? એનું કારણ પેલું આકાશ છે, એને કારણે. સ્પર્શવાન ભાઈ, અગ્નિને સ્પર્શ પણ કરી શકાય, કરવાની જરૂર નથી હોતી પણ કરી શકાય. ક્યારેક ક્યારેક અગ્નિને સ્પર્શે, આમ શિયાળા હોય અને બહુ ઠંડી લાગતી હોય ત્યારે આપણે આમ સઘળી પગડી સળગાવી હોય અને આમ તાપતો હોય, એમાં સ્પર્શ કોણ છે? અગ્નિમાં સ્પર્શ. અગ્નિને અંગારા ન સ્પર્શે પણ પેલી ગરમ હવામાં પણ અગ્નિનો સંયોગ તો છે, એને આપણે સ્પર્શતા હોય છે. ઘણી વાર પછી પેલા પોતા મૂકીને પછી કરીએ ને, પેલા શું કહેવાય ને, હીટિંગ પેડ ને બધું, હા ઘણી વાર શેક કરતા હોય એમ બધું, એવું કોનો સ્પર્શ છે? અગ્નિને સ્પર્શી પણ શકાય. આમ શબ્દવાન સ્પર્શવાન ભી અગ્નિના જે ચાર કારણો છે, અસ્થિ એ છે માયા, એને કારણે અગ્નિ કેવો છે? મિથ્યા છે. આકાશને કારણે અગ્નિ કેવો છે? શબ્દવાન છે. અને વાયુને કારણે અગ્નિ કેવો છે? સ્પર્શવાન છે. અગ્નિના પોતાના ગુણો, અગ્નિના કારણના ગુણો, આ બધું અગ્નિમાં છે. આ બધું કહેવાનું છે ને માટે જેથી આપણે અગ્નિના સ્વરૂપનું ચિંતન કરી શકીએ. એવમ અગ્નૌ કારણ ધર્માન ધર્માનુગતિ અનુવાદ પૂર્વકમ સ્વકીયમ ધર્મમ દર્શયતી. નેવુંમા શ્લોકમાં વળી પાછા એ જ કહે છે કે અગ્નિમાં બધા ગુણો ક્યાંથી આવ્યા? પોતાના કારણમાંથી આવ્યા. અને અગ્નિનો પોતાનો ગુણ કયો? એ પણ નેવુંમા શ્લોકમાં કહે છે. સન્માયાવ્યોમવાયવંશૈઃ સન્માયાવ્યોમવાયવંશૈઃ યુક્તસ્યાગ્નેર્નિજોગુણઃ સ્યાગ્નેર્નિજોગુણઃ રૂપં તત્ર સતઃ સર્વં અન્યદ્બુદ્ધ્યા વિવિચ્યતાં. સત માયા વ્યોમ વાયુ અંશ અહી યુક્ત અગ્નિ. અગ્નિ આ પોતાના ચાર કારણ છે, એ ચાર કારણના ગુણોથી યુક્ત છે. અર્થાત આ ચાર કારણના ગુણો અગ્નિમાં છે. જે આગળના શ્લોકમાં કહ્યું, સતને કારણે અગ્નિ છે, માયાને કારણે અગ્નિ મિથ્યા છે, વ્યોમને કારણે અગ્નિ શબ્દવાન છે, વાયુને કારણે અગ્નિ સ્પર્શવાન છે. આમ આવા પોતાના ચાર કારણો છે, એ ચાર કારણના ગુણથી યુક્ત કે ગુણ ધરાવતો જે અગ્નિ છે, એનો નિજો ગુણ, પોતાનો ગુણ કયો છે? રૂપમ, રૂપ. આ રૂપ એટલે કે રંગ, જેને આપણે કહીએ છીએ ને એનું રૂપ, એ અગ્નિનો પોતાનો ગુણ છે. ટૂંકમાં જ્યાં જ્યાં રંગ દેખાય એ કોને કારણે છે? અગ્નિને કારણે. જેને હોય થિંક ઓફ કલર, થિંક ઓફ અસ, જ્યારે જ્યારે અગ્નિ એવું કે પેલા ભલે ગમે ત્યારે, પણ જયારે જયારે રંગ તમે જુઓ એ કોને કારણે છે? અગ્નિના કારણે. રૂપમ તત્ર વન્ની અગ્નિ જે છે એના સ્વરૂપનું બરોબર વિગતવાર વર્ણન કર્યું. હવે ગ્રંથકાર કહે છે કે અગ્નિને આપણે સત તત્વથી એને જુદો પાડવો છે, એનો વિવેક કરવો છે, અગ્નિના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે. વન્ય સ્વરૂપ વિત્પાદ્ય ઇદાનીમ સદવસ્તુના વન્ય વિવિનક્તિ, સદવસ્તુથી વન્યને જુદો કરે છે. એટલે કહ્યું બીજી લાઈનમાં, બીજી પંક્તિમાં, તત્ર સતઃ સર્વમ અન્યત બુદ્ધ્યા વિવિચ્યતામ. આ બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક કરવો જોઈએ. તત્ર દેશ મધ્યે સતઃ સદવસ્તુના અન્યત સર્વમ ધર્મજાતમ મિથ્યા. આ બુદ્ધિમાં વિવેક કરવો જોઈએ કે આ અગ્નિના બધા જે ધર્મ છે,
અગ્નિ છે વગેરે, એમાં છે સિવાયના બીજા બધા જે ધર્મો છે કેવા છે? મિથ્યા છે. એ છે ને કારણે છે, સ્વતંત્ર નથી. બુદ્ધ્યા વિવિચ્યતામ પૃથક ક્રિયતામ, ટૂંકમાં બુદ્ધિમાં આ બધું પૃથક, આ જુદું ક્યાં કરવું? બુદ્ધિમાં જ કરવાનું હોય. ટૂંકમાં ખરેખર તો સતને ખેંચી કાઢી શકીએ નહીં આપણે, એટલે એ કોઈ જુદા કરવાની આ પ્રક્રિયા કોઈ ભૌતિક પ્રક્રિયા નથી. આ ક્યાં પ્રક્રિયા છે? બુદ્ધિમાં. એમાં કઈ જાતની પ્રક્રિયા? જુદું કેમ થઈ શકે? તમે કહો સ્વામીજી સત્ય તો જુદું કશું ના થઈ શકે. આ ઘણી વાર આપણે આગળ કહ્યું, જુદું કરવું અર્થાત એ બંનેનો ભેદ કયા પ્રકારનો છે? આ સત અને બંધનો ભેદ કયા પ્રકારનો છે? માત્ર સત્તાનો ભેદ છે. આ તો સત જે છે એ પારમાર્થિક સત્ય છે અને બીજું બધું વ્યવહારિક સત્ય છે. ટૂંકમાં એનામાં જે શબ્દ છે, સ્પર્શ છે અને એનામાં જે રૂપ છે, આ બધું અગ્નિ છે, એની સત્યતા કેવી છે? વ્યવહારિક સત્યતા, એની પારમાર્થિક સત્યતા નથી. અને જેવી રીતે હું મારા શરીરને અને પ્રતિબિંબને બંનેનો જે વિવેક કરું, બંને સમાન દેખાય છતાં પણ એ કેવું છે? સત્ય છે, બીજું મિથ્યા છે. એ રીતનું બંને વચ્ચેનું અંતર છે. આમ બે વચ્ચે અંતર ન હોય. જેમ કોઈ અભિનેતાએ ભિખારીનો વેશ ધારણ કર્યો હોય તો અભિનેતા અને ભિખારી વચ્ચે કોઈ અંતર નથી, વેશની દ્રષ્ટિએ. અને છતાંય મહાન અંતર છે. કઈ દ્રષ્ટિએ? સત્યતાની દ્રષ્ટિએ. અભિનેતા સત્ય છે, ભિખારી મિથ્યા છે, અર્થાત કલ્પિત છે. અંતે રીતે આ સત પર આ બધી વસ્તુઓ કલ્પિત છે. આ બધા જે ધર્મો કયા આજ્ઞાના, એ બધા ધર્મો સત પર, હોવાપણા પર, અસ્તિત્વ પર કલ્પિત છે. આ રીતે વિવેક કરવો જોઈએ કે સત કેવું છે? અબાધ્ય છે, જેનો બાધ ન થઈ શકે. અગ્નિને ગમે તો તમે કરો, અગ્નિને છેવટે અગ્નિ એના કારણમાં મળી જાય, વાયુમાં મળી જાય. આપણે હવે તો અગ્નિના સ્વરૂપ પર ચિંતન કરવું, ઘણી રીતે ચિંતન કરવાની છે. પણ અગ્નિ શેને કારણે છે? વાયુને કારણે. વાયુ કોને કારણે છે? આકાશને કારણે. એ કોને કારણે છે? માયાને કારણે. એ કોને કારણે છે? સતને કારણે. સત કોને કારણે? કોઈને કારણે નહીં. સત કોને કારણે છે? સતને કારણે. અંતેથી આ જેનો બાધ ન થઈ શકે એનું નામ છે સત્ય, જેનો બાધ થઈ શકે એનું નામ છે મિથ્યા. આ રીતે આ બંધની પણ મિથ્યા છે. એ રીતે બુદ્ધિમાં વિવેક કરવો જોઈએ. એવમ વન્ને હે મિથ્યાત્વ નિશ્ચયાનંતરમ અપામ મિથ્યાત્વ ચિંતયેત. આ રીતે અગ્નિના મિથ્યાત્વ નિશ્ચય કર્યા પછી જળના મિથ્યાત્વનું ચિંતન કરવું જોઈએ. બસ એક જ ઈચ્છા બની. પણ તો એ કહે કેમ? તો ચર્ચા કેમ કરજો? જળનું સ્વરૂપનો નિશ્ચય કરવો છે. આકાશના સ્વરૂપનો નિશ્ચય કર્યો, વાયુના સ્વરૂપનો નિશ્ચય કર્યો, અગ્નિના સ્વરૂપ નિશ્ચય કર્યો. આપણા પંચમહાભૂતને ઓળખી છે કે વ્યવહારમાં કે ભાઈ આકાશ છે, આ વાયુ છે, આ અગ્નિ છે, તેમ રીતે આ જળ છે. માટે જળના પણ સ્વરૂપ નિશ્ચય કરી, જેથી આપણે સમજી શકીએ કે આ જે છે આ બધા ગુણો છે કેવા છે? મિથ્યા છે. એટલે 91માં શ્લોકમાં કહે છે, સતો વિવેચિતે વન્નો મિથ્યાત્વે વાસિતે, મિથ્યાત્વે સતિ વાસિતે આપો દશાં શતો ન્યૂનાઃ કલ્પિતા ઇતિ ચિંતયેત. સતઃ વન્નો વિવેચિતે. અનાર્થે સતમાંથી વન્ની, વન્ની એટલે અગ્નિ, અને સત વન્નેનો વિવેક કરીને મિથ્યાત્વે સતિ વાસિતે. આ વન્ની મિથ્યા છે, અગ્નિ મિથ્યા છે. એ પ્રકારે વળી ધ્યાન આગળ કહેવામાં આવ્યું કે ધ્યાનથી અને પ્રમાણથી, યુક્તિથી, ધ્યાનથી અને યુક્તિથી, એ દીર્ઘકાળ નિરંતર આ પ્રકારના ચિંતનથી આ વન્ની પણ મિથ્યા છે. એ પ્રકારનો જ્યારે મનમાં દ્રઢ નિશ્ચય થઈ જાય, પછી આગળ વધો. એક પછી એક પગથી ઉપર ચડવાની વાત કરે છે. મિથ્યાત્વે સતિ વાસિતે, આ વન્નેના મિથ્યાત્વ વાસિતે, એની વાસના પણ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે આપહ દશાંશતો ન્યૂનાઃ. આપહ એટલે જળ. આ જળ કેવું છે? દશાંશતઃ ન્યૂનાઃ, અગ્નિ કરતા એક દશમાંશ જળ છે. કલ્પિતાઃ, અગ્નિ પર કલ્પિત છે, અર્થાત અગ્નિ પોતે જળ રૂપે ભાસી રહ્યો છે.
इन चिंत आ रीते आ जल न स्वरूप न चिंतन करव जी अपी कारण धर्मान सुधर्मान सुविभज्य दशी पोते चिंतन करे आ जल न स्वरूप शू है तो जल में कारण में धर्म आया है जल ना एक धर्म है એનું ચિંતન કરે છે. 92મા શ્લોકમાં કહે છે સંત્યાપો મુ શૂન્ય તત્વાઃ કો મુ શૂન્ય તત્વાઃ સશબ્દ સ્પર્શ સંયુતાઃ રૂપવત્યોન્ય ધર્માનો वृत्या स्वीयो रसो गुण संति आप है, आप शब्द से हमेशा बहुवचन में वपरात हो घना शब्द एवं तो आप शब्द पर बहुवचन अपशब्द नहीं अप शब्द ये बहुवचन वपरा है. बहुवचन शू कर आप है अमूह आप है संत्य है कहे तो आप जड़ छे शून्य तत्व स्वरूप क्यों से शून्य अर्थात निस्तत्व है. सशब्द स्पर्श संयुता वह जड़ में शब्द पण छे क्यों अवस्था है त्या अपने घड़ो डूबाड़ी एट बुड़बुड़ एवं कई वर्ता है जल ना शब्द है यहाँ स्पर्श है. પછી રૂપવત્ય હે જળનો પણ રંગ છે કે રૂપ છે. આ બધા અન્ય ધર્માનુવૃત્ય આ બધા ધર્મ ક્યાંથી આવ્યા જળના કારણમાંથી આવ્યા. ટૂંકમાં જળનું સીધે સીધું સીધું કારણ કયું તો કે અગ્નિ. એટલે અગ્નિનો કયો ધર્મ તો કે રૂપ. મારે જળની અંદર પણ રૂપ છે. રૂપ એટલે કે જળનો પણ રંગ છે શ્વેત રંગ શુક્લવર્ણ છે. સ્પર્શ એનું આગળનું કારણ વાયુ માટેનો ગુણ સ્પર્શ. એનું પણ કારણ આકાશ માટે જળમાં શબ્દ. એનું કારણ માયા માટે જળ કેવું છે નિસ્તત્વ. એનું પણ અધિષ્ઠાન સત માટે એનો ધર્મ છે. આ બધા જળમાં પોતાના કારણમાંથી આવેલા ધર્મ છે. પાંચ ધર્મ સ્વીયો રસો ગુણ. આ જળનો પોતાનો ગુણ કયો તો કે રસ. રસ એટલે કે સ્વાદ. આમ જળનો પોતાનો ધર્મ કયો તો કે રસ અર્થાત સ્વાદ. એ રસનો પોતાનો ધર્મ છે. બસ આટલું. આથી આથી વધારે ચિંતન એટલે આથી વધારે ચર્ચાની આવશ્યકતા નથી. ટૂંકમાં જ બધા ધર્મ છે કેવા છે મિથ્યા છે. એટલે વિવેક ધ્યાનાભ્યામ અપામ મિથ્યા તું નિશ્ચિત. આમ વિવેક બુદ્ધિમાં વિવેક કરીને અને ધ્યાનથી આ જળ મિથ્યા છે એ પ્રકાર નિશ્ચય કરીને એ નિશ્ચયને મનમાં ધ્યાનથી દ્રઢ બનાવીને અનંતરમ ભૂમિ હે મિથ્યાત્વમ ચિંતનીયમ. અને પછી આ ભૂમિ પાંચમું તત્વ છે પૃથ્વી તત્વ એ પણ મિથ્યા છે પ્રકારે ચિંતન કરવું જોઈએ. 93મા શ્લોકમાં કહે છે સતો વિવેચિતા સ્વપ્સુ तन्मिथ्यात्वे च वासिते भूमिर्दशां शतो न्यूना कल्पितास्विति निचिन्तये. सतः विवेचितासु अप्सु आर्य जन जारे सत्य विविक्त करवामां आवे जुदू पड़वामां आवे बुद्धिमां तन्मिथ्यात्वे च वासिते. કે બધું જળમાં જે શબ્દ છે સ્પર્શ છે રૂપ છે રસ છે આ બધું શું છે મિથ્યા છે. એથી વાંસતે આ પ્રકારે વિવેક અને ધ્યાનથી આ જળના મિથ્યાત્વનો જયારે મનમાં નિશ્ચય દ્રઢ બને. ભૂમિ દશાંશ તો ન્યૂના. આ ભૂમિ એટલે પૃથ્વી તત્વ છે એ જળ કરતા દસમા ભાગનું છે. કલ્પિતા એ જળ જ આ પૃથ્વીના રૂપમાં જણાતું હોવાને કારણે આ પૃથ્વી જળ પર કલ્પિત છે. ઇતિ ચિંતયેત. આ રીતે આ પૃથ્વી તત્વ છે એનું ચિંતન કરવું જોઈએ. તો પૃથ્વી મિથ્યા છે એ નિશ્ચય કરવા માટે પૃથ્વીના ધર્મ છે એનું વિવેચન કરે છે
94 श्लोक में कहे अस्तिभूस्तत्वशून्यास्याम् शब्दस्पर्शौ स्वरूपकौ रसश्च परतो गन्धः नैजस्सत्ता विविच्यताम् अस्थिभूः पृथ्वीपण छ तत्व शून्य और एक विषय मिथ्या है निस्तत्व है अस्याम शब्द स्पर्श स्वरूप कौ आप पृथ्वी में शब्द से स्पर्श से रूप से रसस्य पृथ्वी में रसपण से परत है आ बद्धा गुण क्या थे आया एना कारण मे आया पृथ्वी ने कितना बड़ा कारण थे जल नु कारण एनु पण कारण वायु એનું પણ કારણ અરે એનું કારણ અગ્નિ એનું કારણ વાયુ એનું કારણ માયા એનું કારણ સત આટલા બધાના કારણો આ દરેકના ગુણ પૃથ્વીમાં આવે અને ગંધ નૈજ અને પૃથ્વીનો પોતાનો ગુણ કયો ગંધ તો આ રીતે પૃથ્વી તત્વ છે સત્તા વિવિચ્યતા આ પૃથ્વી કરતા સત તત્વનો વિવેક કરવો જોઈએ અને આ બધું મિથ્યા છે એ પ્રકારનો નિશ્ચય કરવો જોઈએ तो आर्थे सत तत्व करता पृथ्वी ने अपने पृथक करिए जुदू करिए तो शू एनु परिणाम आवे 95 श्लोक में कहे छे पृथक्कृतायाम सत्तायाम भूमिर्मिथ्यावशिष्यते भूमे दशांशतो न्यूनम ब्रह्मांडं भूमिमध्यगम् पृथक्कृतायां सत्तायां आम सत्तत्वने यारे भूमि यदा पृथक करवामां आवे भूमि ही मिथ्या अवशिष्यते तो भूमि भूमि एटले शुं जेने स्पर्श करीए छे जेनामां गंध छे जेनामां रस छे आ जे तो ए भूमि तत्व छे एने सत्य जारे पृथक करवामां बुद्धिमां भूमि केवी छे मिथ्या अवशिष्यते भूमि એટલે પૃથ્વી તત્વ પણ મિથ્યા છે પછી શું ભૂમે હે હજી છેક સુધી બધું આ બ્રહ્માંડ પૃથ્વીમાંથી બનેલું છે ભૂમે હે દશાંશ તો ન્યૂનમ બ્રહ્માંડમ ભૂમિ મધ્યગમ આ બ્રહ્માંડ છે એ ભૂમિ કરતા દસમા ભાગનો છે વિચાર કરો આવરણમાંથી ધીમે 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 આપણે ભૂમિ પર આવ્યા આકાશ પહેલા પ્રધાન એની અંદર આકાશ દસમા ભાગનો વાયુ દસમા ભાગનો અગ્નિ દસમા ભાગનું જળ દસમા ભાગની પૃથ્વી દસમા ભાગનું બ્રહ્માંડ ભૂમિ આ પણ દસમા ભાગ એ પણ બહુ કન્વીનિયન્ટ છે દસમા ભાગ અનુકૂળ ભૂમિ હે દશાંશ તો ન્યૂનમ બ્રહ્માંડમ આ ભૂમિ એટલે પૃથ્વી તત્વ કરતા આ બ્રહ્માંડ કેવું છે એ દસમા ભાગનું છે ભૂમિ મધ્યગમ અને ભૂમિની મધ્યમાં આવેલું આ બ્રહ્માંડ ભૂમિ કરતા દસમા ભાગનું છે અંતેથી ભૂમિ મિથ્યા હોય તો એના દસમા ભાગનું જે બ્રહ્માંડ છે જે ભૂમિનું કાર્ય છે એ પણ કેવું છે મિથ્યા છે આ બ્રહ્માંડમાં શું છે કે છે આગળ બ્રહ્માંડ મધ્યે તિષ્ઠંતે भुवनानि चतुर्दश भुवनेषु वसन्त्येषु प्राणिदेहा यथायथम् ब्रह्माण्ड मध्ये तिष्ठन्ति भुवनानि चतुर्दश ब्रह्माण्ड मध्ये चतुर्दश भुवनानि तिष्ठन्ति ब्रह्माण्ड अंदर આ 14 ભુવન છે સાત ઉપર અને સાત નીચે ભૂહ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ સાત અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતલ સાત નીચે એમ કરના શું છે ચતુર્દશ ભુવનાની આ 14 ભુવન છે સ્વામી 14 15 હતો તો વાંધો નહીં ઓછા ઓછા હતા તો આપણે હવે કહેવામાં આવ્યું છે તો
આર્ધની કલ્પના છે. આર્ધ કલ્પના તો ના કહેવાય, બધે કઈ પ્રમાણ છે, પણ ટૂંકમાં આ આટલા પ્રકારના આવા પૃથ્વી તો એક જ લોક છે. આ બીજા ઉપર 6 લોક છે અને નીચે 7 લોક છે. ભુવનેશુ વસંતેશુ પ્રાણીદેહ, આ દરેક દરેક જે ભુવન છે એ દરેક દરેક પણ એ ભુવનને અનુરૂપ પ્રાણીઓ વસતા હોય છે. આમ પૃથ્વી પર માનવ અવસ્થા હોય, સ્વર્ગમાં દેવ અવસ્થા હોય, પાતાળમાં દાનવ અવસ્થા હોય, આ દરેક દરેક ની અંદર એને અનુરૂપ બધા જીવો અવસ્થા હોય. એટલા માટે બનાવ્યા છે. ટૂંકમાં જીવો એટલા બધા છે, એ બધાની વાસનાઓ એટલા પ્રકારની છે, એમની રુચિ એટલા પ્રકારની છે, એમની જરૂરિયાતો એટલા પ્રકારની છે કે એક લોક પૂરતો નથી બધા જીવોને સમાવવા માટે. કારણ કે આ પૃથ્વી પર ભગવાન કેટલું રચી શકે, આટલા અહીં જે જીવો છે જીવોને એ ભોગવી શકે એ પ્રકારના વિષયોની રચના કરી. પણ ચિત્ર વિચિત્ર વિચિત્ર પ્રકારની આપણી જયારે વાસનાઓ હોય ત્યારે એને સંતુષ્ટ કરવા માટે ભગવાને બીજા અનેક પ્રકારના બધા ભુવન રચ્યા, જેથી તે પ્રકારના પ્રાણીઓના રૂપ